ઓકે આભાર સ્તુતિ કરવી અને હે પરા પર તારા નામના સ્ત્રોત ગાવા તે સારું છે સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસ પણ પ્રગટ કરવા તે સારું છે યહવાની આગળ નવું ગીત ગાવ આખી પૃથ્વી યહવાની આગળ ગાવ યોવાની આગળ ગાવ અને તેના નામને સ્તુત્ય માનો

એ તમારા માટેનો આ એક દિવસ છે અને આજે તમારા લોકો તમારા બાળકો એક થઈને પ્રભુ તમારી સ્તુતિ માટે આવ્યા છે આભાર આજનો જે આશીર્વાદ આજની એવી બાબતો કે જે તમે અમારા માટે રાખી છે એ તમે અમારા પર વહેતી કરો પ્રભુ અને દરેકને આજનો આશીર્વાદ તમે પૂરો પાડો પ્રભુ આ જ આશીર્વાદ અમને આગળ જવામાં કામ લાગે છે આ જ આશીર્વાદ અમને આવનાર જે અઠવાડિયું છે એમાં આગળ વધવાને માટે અમને શક્તિ અને બુદ્ધિ અને સામર્થ્ય અને બળ પૂરું પાડે છે પ્રભુ તમારા સિવાય અમે કોઈ પણ એવું કાર્ય કરી શકતા નથી પ્રભુ અમારા જેવા નિર્બળ પાત્રોને પ્રભુ તમારા જેવા અજાયબ જેવા દેવ મળ્યા છે માટે અમે આભાર માનીએ છીએ અને તમારી આણ અમે સ્વીકારીએ છીએ હેલ્પ અસ ઓલ ટુ સરેન્ડર એવરી પાર્ટ ઓફ અવર લાઈફ ટુ યુ ફરીથી આજના દિવસને આ અમારી આ સભાને

દિલ મારુ લે પ્રભુ પ્રીતિથી ભરજે થી ભરજે ખાત્રી છે કે તારતીતા તારસીતા

બધા પ્રીત થી કસેડા પ્રીત થી ખસેરાય સર્વ શક્તિ માં ની સુદે છે પવિત્ર દે છે પવિત્ર સર્વ શક્તિ માન પાપ કરવાની છ માંથી કાળ છે માન માંથી કાળજે કરે રાજ પ્રભુ અંતરની માયા તરની માયા સર્વ શક્તિ માની સુદે છે પવિત્ર તે છે પવિત્ર સર્વ શક્તિ માન શૂત તે દેવ દેવને જો ના જો નારામ કેમ ના કેવાય એમ ન કેવાય સર્વશક્તિમાન ઈશુ દે છે પવિત્ર તે છે પવિત્ર સર્વ શક્તિ માં કહ્યું માંગોને ને અપાસ માગો ને અપાસે ને હું પામ્યો પવિત્ર પામ્યો પવિત્ર

કહ્યું પ્રમાણે કે આજે ફરી એક નવો દિવસ જાણે પ્રભુએ આપણને આપ્યો છે અને એમની સ્તુતિ કરવાને માટે ઘણા બધા કારણો છે જેટલી કરીએ સ્તુતિ એટલી ઓછી છે એવું આપણે જો જોઈએ આપણા જીવન આશીર્વાદોથી ભરપૂર છે હમણાં જ હું કોઈકની સાથે શેર કરતો હતો કે આપણે જ્યારે પેલું ગીત ગઈએ છીએ આશીર્વાદો ઘણા મળે છે નીતનીત અને એને માટે સંભાળીને ગાવો હોંશથી ગીત પણ આપણે એ એક વસ્તુ જે ભૂલી જઈએ છીએ એ ગણવાનું ભૂલી જઈએ છીએ અને એટલે જ પછી આપણે પ્રભુથી દૂર જતા રહીએ છીએ આપણે નવા આશીર્વાદો માટે પ્રાર્થના કરીએ નવા આશીર્વાદો માટે આપણે માંગણી કરીએ પ્રેયર્સ કરીએ પણ પછી જે જૂના આપણે અત્યાર સુધીના જે આશીર્વાદો છે એ આપણે ગણવાનું અને આભાર માનવાનું ભૂલી જઈએ છીએ પણ હરેક સંજોગોમાં દેવની સ્તુતિ કરવી આરાધના કરવી આપણે યાદ રાખીએ અને ખાસ કરીને અત્યારનો સમય તો તમે જુઓ છો એ પ્રમાણે આપણે કોરોના વાયરસના સમયમાંથી આપણે બહાર આવી રહ્યા છે તો બંને રીતે આપણને જો સાજા રાખ્યા છે તો બી પ્રભુનો આભાર માનીએ અને જો માંદગી હતી અને એમાંથી સાજાપણું આપ્યું એમાં પણ આભાર માનીએ એક બાબત છે જે કદાચ આભાર માનવા માટે અઘરી લાગે જો એ વહાલા ગુમાવ્યા છે એમને માટે એ બાબત અઘરી છે પણ એમાં પણ આપણે પ્રભુની ઈચ્છાને આધીન રહેવાની જરૂર છે અને પ્રભુની સામે આપણે જે સવાલો કે આપણો વિશ્વાસમાં ડગી જઈએ એવું ના થાય એવી પ્રાર્થના એવા સર્વને માટે આપણે કરીએ ઓકે સો આઈ એમ નોટ શ્યોર ઇફ પ્રિયલ ઇઝ ધેર ઇફ ઇફ શી ઇઝ ધેર આઈ એમ ગોના આસ્ક હર ટુ પ્રે બટ પ્રિયલ ઓકે બેટા યે ગુડ આઈ એમ સોરી અમણા જાય તો તમે રિક્વેસ્ટ કરી દીધી બધી ના હું બસ હું આમાં ચાલુ જ કરું છું સો યે મેક અ નોટ ઇફ યુ કેન એટલે સૌ પ્રથમ તો આપણે પ્રભુનો આભાર માનીએ એના માટે કે આપણને નવો દિવસ આપણને આપ્યો છે એના માટે મેં ખાસ કહ્યું કોવિડ નાઇન્ટીનના સમયમાંથી આપણને સાચવ્યા છે જેમને અને જેઓ બાંધા હતા એમને પણ સાજાપણું મળ્યું હવે આમ જેમ મળવાનું ચાલુ થાય છે એમ એમ આપણે એવા લોકોને મળીશું ઘણા કે જેઓ માંદગીમાંથી પ્રભુએ સાચવ્યા આખા કુટુંબને સાચવ્યા એનો ક્વોરન્ટીન કરવું પડ્યું દવા કરવી પડી પણ દે વેર હીલ્ડ સાજાપણાને માટે પ્રાર્થના કરી ઓકે અને હું પછી તમારા લોકો પાસે બી હું માગું છું તમારી પાસે એવા કોઈક નામ હોય પણ મારી પાસે એક નામ તો છે જ આપણે મરસીબેન આપણી સાથે છે આજે એમના જે સિસ્ટર લીઝીબેન એમના આપણે સન ઇન લો કેયુર માટે આપણે ઘણા વખત પ્રાર્થના કરતા હતા ઇફ યુ કેન ઇમેજિન સેવન્ટી ડેઝ સિત્તેર દિવસની માંદગી પછી તેઓ ઘરે આવ્યા છે હવે અને એમને સાજા થઈ 82 ડેઝ ઓકે સો આઈ હેવ ઓલ ન્યૂઝ 82 ડેઝ સો હું તો 70 ગણ પણ આ 82 ડેઝ ઓલમોસ્ટ 3 મહિના કહેવાય રાઈટ 90 વુડ બી 3 સો so, 82 ડેઝ પછી પ્રભુએ કેવરને સાજા પણ આપ્યું છે ઘરે આવ્યા છે અને જબરજસ્ત બેટલ જાણે લડાઈ લડીને માનગી સામે એમણે વિજય મેળવ્યો છે પ્રભુનો આભાર માનીએ કેવરને એમના મિસેસ ને માટે એમના ફેમિલી માટે લિઝીબેન બધા જ ફેમિલી મેમ્બર્સ માટે ગયા આ ઉમરસિંબેની જ વાત કરું છું તો એમના ત્યાં અત્યારે લાઇટ નથી ઇન્ડિયાની ટિપિકલ સિચ્યુએશન એમની લાઇટ જતી રહી છે એટલે અંધારામાં તેઓ બેઠા છે અને પણ તો પણ આપણી સાથે જોડાયા છે અંધારામાં એમના સેલ ફોન દ્વારા તો પ્રભુનો આભાર માનીએ છીએ કે આવા પ્રભુના માટે વિશ્વાસ રાખનારા અને પ્રભુ પર પ્રેમ રાખનારા અ પાસે વ્યક્તિઓ છે આપણને એન્કરેજમેન્ટ મળે છે ઓકે પછી એક મિનિટ પછી પેલા સી શેલદન માટે આપણે પ્રાર્થના કરીએ નીલુ અને નીનાના દીકરા છે શેલદન એમને હેલ્થ માટે આઈ થિંક હી ઇઝ ગુડ ના હાઉ બટ યસ રે વી આર સ્કેર્ડ પણ પ્રભુએ એને સંભાળ્યો છે એવી સમા એવી ખબર હમણાં પ્રિયંકા બેન જ આપણને આપી અર્લિયર સો એક શેલ્ડન ને વધારે સાજાપણું મળે પ્રભુ એને સંભાળે સાચવે એવી પ્રાર્થના કરીએ બીજા જેવો માંદા છે આપણી પાસે નામો નથી પૂરેપૂરાનું હવે એ નામોનું લિસ્ટ ઓછું થાય છે એટલે એક રીતે પ્રભુનો આભાર પણ એવા લોકોને આપણે પ્રભુની પાસે લાવીએ કે જો કોઈ માંદા હોય સાજાપણાના એમાં રાહ જોતા હોય તો લેટ સ્પ્રે ફોર દેટ રવિકાંતભાઈ એટલે કે આપણા મણિનગરના પાસ્ટર તરીકે બધા ઓળખે છે અને ફોર હસ હવે શોનના ફાધર ઇન લો રેવરેન્ડ રવિકાંત માસ્ટર એમને ગઈકાલે સર્જરી કરવામાં આવી હતી અને તેઓ અત્યારે રિકવર થઈ રહ્યા છે થોડાક કોમ્પ્લિકેશન્સ છે પણ એઓએ બહુ જ રાહ જોઈને પેશન્ટલી એ લોકોએ હવે નક્કી કર્યું હતું આ કોવિડ સમયમાંથી બહાર આવીને એમણે સર્જરીનું એટલે નાવ હી નીડ્સ હીલિંગ રવિકાંત સર માટે આપણે પ્રાર્થના કરીએ બીજા થોડા દુઃખના સમાચાર છે એક તો છે મણિનગરમાં નાઇન્ટીન યર ઓલ્ડ હમણાં બે એવા વ્યક્તિઓના બે બાળકો કહે આપણે તો બાળકો જ કહેવાય ઓગણીસ વર્ષના એમના માટે પ્રાર્થના કરી આપણા કુટુંબને માટે બે ઓગણીસ વર્ષના બાળકોના મરણ થયા છે એક ઓગણીસ વર્ષના બાળકે સુસાઈડ કર્યો આઈ ગેસ મેં એવું સાંભળ્યું છે એ પ્રમાણે કે એને એવું હતું કે ઇટ ઇઝ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ જીવન જીવવાલાયક નથી એવું કંઈક વિચારીને અને એનો કોઈક વિડીયો મૂક્યો તો બિચારા એના ફ્રેન્ડ્સ એને એના બોરીને હેન્ડલ કરતા હતા પણ એ કુટુંબને કેટલું આઘાતજનક હશે તો એ કુટુંબને આપણે લાવીએ પ્રભુ પાસે અને આપણે પ્રાર્થના કરીએ પ્રિયલ ખાસ એ કરાવજે કે આ સમય દરમિયાન જેઓ ડિપ્રેશન અનુભવે છે જેઓ એકલતા અનુભવે છે જેઓ ડિસ્કરેજમેન્ટ નિરાશ થઈ જાય હતાશ થઈ જાય છે આજના સમયમાં રાઈટ હજી પૂરેપૂરા આપણે બહાર આવ્યા નથી એટલે એમની સિચ્યુએશન આપણને ખબર નથી પણ એવાઓને માટે પ્રાર્થના કરીએ કે જીવન જે પ્રભુએ આપ્યું છે એની કિંમત એ લોકો સમજે જાણે અને આવા સંજોગોમાંથી સહી સલામત બહાર આવે અને ઉત્સાહથી પ્રફુલ્લિત થઈને તેઓ એમના જીવનમાં આગળ વધે એવી કૃપા આપણે એવા લોકોને એવા બાળકોને માટે ખાસ માંગીએ કારણ કે આજે એવી ઘણી બધી બાબતો થઈ રહી છે અને બીજું જે એક દુઃખદ સમાચાર હતા એ રાઠોડ અગાપે કરીને એક દીકરો છે એ બી મણિનગરનો નો છે એના ફાધર રેવરેન્ડ ચંદ્રવદન રાઠોડ તેઓ સુરતમાં પાદરી છે પણ આઈ થિંક એમનું ઘર મણિનગરમાં છે પણ એ દીકરો એના મિત્રો સાથે અ નાહવા કેવું ગયા હતા નદીના કોઈ કેમાં કોઈ કોઈ નદીના ધોધમાં કેવું કે લોકો ત્રણ ફ્રેન્ડ્સ અને એમાં એ તણાઈ ગયો કે એમાં વેણમાં એ ખેંચાઈ ગયો અને હી લોસ્ટ ઇઝ લાઇફ બી બ્રાઉન એટલે એ કુટુંબ માટે એ પાસ્ટર એવરેન્ડ રાઠોડને માટે એમના કુટુંબીજનોને માટે પ્રાર્થના કરીએ રાઠોડ એનું નામ છે રાઠોડ અગ્યાપે ગયા રાઠોડ સો એની વેય પ્રે ફોર ધામ ઓકે બીજા ન્યૂઝમાં તો આઈ એમ જસ્ટ પ્રેઇંગ અને વી શુ રોલ પ્રે કે હવે બધી બાબતો જે ચાલુ થાય છે આપણે બધા એકબીજાને મળી શકીએ છીએ પ્રેઝ ગર અને જલ્દીથી ખૂબ સારી રીતે કોઈ પણ જાતની મુશ્કેલી વગેરે આપણે ચર્ચિસમાં મળી શકીએ પર્સનલી એકબીજાને મળી શકીએ એમાં પ્રભુની કૃપા આપણી સાથે રહે એવી પણ પ્રાર્થના કરીએ હવે ઘણા બધા ફંક્શન્સ થવા માંડ્યા છે એટલે વી હેડ સેલિબ્રેશન ઝારાની બર્થડે તો એને ખાસ કરીને વર્ષગાંઠના અભિનંદન કુટુંબને ખાસ અભિનંદન અને એના આગલા અઠવાડિયે ગયા અઠવાડિયે જીલ ઝિન્ટોનું મેરેજ થયું એટલે એવા જેઓ હવે મેરેજમાં પણ આગળ વધી રહ્યા છે અત્યાર સુધી બધું રોકાઈ રહ્યું હતું પણ એટલે એવા એમને માટે પ્રાર્થના કરીએ કે જેઓ એ પ્લાનમાં આગળ વધવા માંગશે એમની બધી યોજનાઓ સફળ થાય એવી પ્રાર્થના કરીએ જેઓ ઇમિગ્રેશનની રાહ જોઈ રહ્યા છે ઘણા બધા ફેમિલીઝમાં ઇમિગ્રેશનનું જે બધું બંધ થઈ ગયું હતું ટ્રાવેલિંગ બંધ થઈ ગયું હતું તે એવા ફેમિલીઝ માટે આપણે પ્રાર્થના કરીએ ઘણા જેમ કે આ શોન છે સ્નોઈ સ્ટેફી મિકી એવા જે જુવાન છે બીજા બી એવા ઘણા હશે નિલેશનું આખા એમના બ્રધરનું ફેમિલી ઇન્ડિયા જે છે એટલે પ્રિયલ તમારા મામાને લોકો જે અટકી ગયું છે એમનું ઇમિગ્રેશન એ બધી જ બાબતો જલ્દી પાર પડે અને એમનું અહીંયા આવવું જલ્દી થાય એવી કૃપા આપણે એમના માટે માંગીએ અને ખાસ કરીને જે ન્યૂલી વેડ છે તેઓ એકબીજાની સાથે જોડાઈ શકે જલ્દી લગ્ન જીવન ચાલુ કરી શકે એ પણ પ્રાર્થના કરીએ બર્થડેઝ અને એનિવર્સરીઝ આ સેવન્થ થ્રુ થર્ડ તારીખ સુધીના હું જણાવું તમને આપણા સ્ટેફી સ્નોઈ અને સ્ટીવના મમ્મી એટલે બકુલાબેન જે છે એમની વર્ષગાંઠ છે પહેલી તારીખે આ અઠવાડિયામાં આવશે કેની વર્ષગાંઠ છે ચોથી એ સો વીલ પ્રે ફોર કેની ફોર્થ નિલેશ અને જુલીબેન નિલેશભાઈ જુલીબેનની એનિવર્સરી થર્ડ અ સો એની એને માટે આપણે એમને વિશ કરીએ અભિલાષ પિલાયની દીકરી છે અનિશા પિલાય એની વર્ષગાંઠ સેકન્ડ જુલાઈએ છે એને માટે આપણે પ્રાર્થના કરીએ એરિકા ગેરસોંગ જે આપણી સાથે તમે યાદ હશે બિંદુબેન અને એલ્વિસની દીકરી એરિકા એની પણ જુલાઈ સેકન્ડ છે એને માટે પ્રાર્થના કરીએ શૈના અમારી દીકરીની વર્ષગાંઠ જુલાઈ સેકન્ડ છે પ્રે ફોર હર કંચન આંટી અને નટુ અંકલની એનિવર્સરી છે પહેલી એ પ્રે ફોર ધેમ લેટ્સ સી હુ આઈ થિંક ધેટ્સ વેરી મચ વોટ આઈ હેવ જો તમારા લોકોનો એવું કંઈક હોય ન્યૂઝ તો અહીંયા તમે જણાવી શકો છો

પ્રભુના ઘરમાં કારણ કે જે ટેવ આપણને પડી ગઈ છે બહુ કન્વીનિયન્ટ છે ઘરેથી આવી રીતે વર્શિપ કરવું અને ઇટ ઇઝ ગુડ આઈ લાઈક ધીસ આનો ਵੀ આપણે ઉપયોગ કરી શકીએ પણ ચર્ચ માં ભી ભેગા મળવું આપણે પડતા નામ પડતું નામ ઉકે એવી પ્રાર્થના કરજો કે બધાને પરિથી ચર્ચ માં આવવાનું મન થાય સો ઓકે ધેટ ઇઝ ઓલ આઈ હેવ પણ બીજા કોઈકના અનાઉન્સમેન્ટ હોય તો તમે કહી શકો તો પ્રિયલ કેન પ્રે ફોર ધેટ તનીભાઈ માનીભાઈ મારા મોટા ભાઈના સાસુ બહુ સિરિયસ છે તે એમના માટે પ્રાર્થના કરવાની કોણ તમારા મોટા ભાઈના સાસુ એવું સાસુ એમનું નામ ગંગાબેન ઓકે ઓકે ગંગાબેન માટે ઓકે પ્રિયંકાબેન અમારા ભાઈના દીકરાનું નામ ની હાલ પામર છે અને એની બર્થડે 4th ઓફ જુલાઈના દિવસે છે એના માટે પ્રાર્થના કરશો

અને કેની ઓફ ઓફ જુલાઈ અમેરિકા માટે તો ઇઝ બિગ ડે રાઇટ સેલિબ્રેશન પણ ન્યૂલી એમને યાદ રાખજો કહ્યું પ્રમાણે હિશાન અને ઈશાન એવા બીજા જે લગ્ન જીવનમાં જોડાય છે એમને ખાસ યાદ રાખીએ જેઓ જોડાવાનો પ્લાન કરે છે આવનાર દિવસમાં એ બધા પ્લાન્સ આપણે પ્રભુની પાસે લાવીએ મેઘનાબેન ગુડ ટુ સી યુ આઈ હોપ યુઆર ડુ નો કે

ઉષા આંટી માટે આપણે ખાસ પ્રાર્થના ચાલુ રાખજો એમની તબિયત ઓન એન્ડ ઓફ હોય છે એ આમ તો બહુ જ એક્સાયરેડ અને ઉત્તેજનદાયક ગીતો ગાવામાં બધા જ પ્લાન્ટમાં પણ તો બી એમની લાજર સંકલની ઘણી વાર હેલ્થને અમે ધ્યાનમાં રાખીએ છીએ યુનો બીકોઝ ઓફ એજ ઓર બીકોઝ ઓફ ઓલ ધ લોંગ યર્સ સો એમને એવા જે વડીલો છે આપણી મધ્યે જોસફ અંકલ સવિતાનજી માટે એમના જશુ એમની સાથે છે ઇન્ડિયાથી આપણી સાથે રહ્યા છે અહીંયા એમને માટે હનો પપ્પા અમીના માટે એમને માટે પ્રાર્થના કરીએ ઘણા બધા એવા વડીલો છે કે જેઓ નીના મમ્મી અને નીલુભાઈના મમ્મી રાઈટ એટલે સુશીલા આંટી અને હેમુ આંટી શિરીષ યુ એનો એ ઘણા આપણી મધ્ય આપણે જોતા નથી અને બહુ ફેમિલીઝ કહેતા નથી પણ હું જ્યારે જયારે વાત કરું ત્યારે એ ફેમિલી એટલે જે બાળકો છે એ ચિંતા વ્યક્ત કરતા હોય છે એમના મા બાપને કે હવે એમની થઈ છે છે સંભાળવું પડે એટલે જીવન અંકલ શાલિની આંટી છે એમના એમના ઘરની બાજુ બીજા ઘણા બધા છે પન્ના આંટી યુ હેવ ટુ ટેક ઓલ ધ નેમ્સ નેસ્ટ પ્રે ફોર ઓલ અવર એલ્ડર્સ સર્વને પ્રભુ સંભાળી રાખે એટલી અને જે તને નામ ખ્યાલ હોય યુ કેન પ્રે વિથ નેમ્સ

Thank you. I will have to add this to my list somehow. Uh, but good. Thank you for sharing. Ganapada, like I said, so many reasons to praise God. It means our abharya, drastiti, our abadish, Baba, Okay. Priyo? Again, Priyanka Devi, your brother's name so. Neha. Neha. Okay. Thank you. Okay. સારું તો પ્રાર્થના કરીએ સર્વશક્તિમાન ઈશ્વર પિતા રાજાઓ રાજા અને પ્રભુના પ્રભુ તમે અમને મળ્યા છો તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી તમારો આભાર માનીએ છીએ પ્રભુજી આ સુંદર દિવસ અમારા જીવનમાં તમે અમને બતાવ્યો પ્રભુજી આજે આજે રવિવારના દિવસે પ્રભુજી તમારા પ્રભુ મંદિરમાં અમે જોડાઈ શક્યા માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુજી પ્રભુજી તમને તમે અમને એવું મન આપ્યું કે અમે ચર્ચમાં જોડાઈ શકીએ છે ત્યારે અમે તમારો ખૂબ આભાર માનીએ છે પ્રભુજી પ્રભુજી આભાર માનીએ છે અમારા જીવનનો દરેક આશીર્વાદો માટે પ્રભુજી આવા સમયમાં તમે અમને સાચવી રાખો છો દરેક વાયરસ બેક્ટેરિયા દરેક બીમારીઓ થી અમને બચાવો છો પ્રભુજી માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છે પ્રભુજી પ્રભુજી કોવિડના સમયમાં ભી તમે અમને સઘડાને સાચવ્યા છે પ્રભુજી ત્યારે તમારો ખૂબ આભાર માનીએ છે પ્રભુજી પ્રભુજી અમારા જીવનના અનેક ઘણા આશીર્વાદો માટે પ્રભુજી જે જે ગણાય નહીં એવા તમે અમને આપ્યા છે પ્રભુજી ત્યારે અમે તમારો ખૂબ ને ખૂબ આભાર જ માનીએ છે પ્રભુજી પ્રભુજી અમ પ્રભુજી આજે અમે તમારી હજૂરમાં આવીએ છીએ પ્રભુજી ત્યારે અમારા જીવનો અમે તમારી આગળ લાવીએ છીએ પ્રભુજી અમારા જીવનનો કબજો તમે લો પ્રભુજી અમારા જીવનમાં જે કઈ પાપ છે પ્રભુજી એ તમે પાપની માફી આપો પ્રભુજી અમારા ઉલ્લંધનો અમારાથી દૂર કરો પ્રભુજી તમારું વચન કે છે પ્રભુજી કે જે પોતાના પાપ કબૂલ કરશે તેને માફ કરવાને તે સર્વશક્તિમાન છે પ્રભુજી ત્યારે અમે અમારા પાપો કબૂલ કરીએ છીએ પ્રભુજી અમારા મનોને તમે પ્રિપેર કરો પ્રભુજી આગળ જ્યારે શરમ આવે પ્રભુજી ત્યારે તમે અમારી જોડે વાત ને વ્યવહાર કરો અમે અમારા જીવનમાં તમારા હરેક વચ્ચે ઉતારી શકીએ અને અમે એ જીવી શકીએ ફોલો કરી શકીએ એવું થવા દેજો પ્રભુજી પ્રભુજી ખાસ કરીને અમે માંગીએ છે અમારા ચર્ચના બીજા બધા સદસ્યો માટે જે જોડાવાના છે ને જે જે આજે નથી જોડાઈ શક્યા એમને બી સાચવજો સંભાળજો પ્રભુજી પ્રભુજી ખાસ કરીને પ્રભુજી અને પ્રભુજી જે લોકો ને બીમાર થયેલા પ્રભુજી એ લોકો તમે એમને રિકવરી આપી છે પ્રભુજી પૂરેપૂરી ત્યારે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે જયારે કેસીસ ઓછા થઈ ગયા છે પ્રભુજી આ બધું જાણવા ઓછું મળે છે ત્યારે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુજી અ ખાસ કરીને અમે આભાર માનીએ છીએ કેવુર ભય માટે છે એમને તમે એટી ટુ ડેઝ પછી ઘરે લાવ્યા છો આટલું સરસ રિકવરી આપી છે ત્યારે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુજી એમને બીજી જે કંઈ રિકવરીની જરૂર હોય એ તમે પૂરી પાડજો બીજા બધા જેટલા અમારા રિલેટિવ્સ છે પ્રભુજી એમને સઘળાઓને તમે કોવિડમાં રિકવરી પૂરી પાડી ત્યારે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ

પ્રભુજી ખાસ કરીને રવિકાંત માસ્ટર માટે પ્રભુજી એમની જે સર્જરી હતી એમાંથી એમને રિકવરી મળી રહી છે પ્રભુજી ત્યારે તમે એમને પૂરેપૂરી રીકવરી પૂરી પાડજો તમારો સ્પર્શ એમને કરજો અને એમને જે કઈ જરૂર હોય પ્રભુજી એ તમ એ મળી રહેવું થવા દેજો ખાસ કરીને અમે આજે તમારી હજુર માં છે પ્રભુજી આ જ દુઃખદ સમાચાર લઈને પ્રભુજી મણી નગર જે બે બાળકો પ્રભુજી એ તમારી જોડે આવી ગયા છે પ્રભુજી ત્યારે તમે એમના કુટુંબ ને પ્રભુજી એ દિલાસો એ તમારી શાંતિ એમના મનોમાં મૂકો એ દિલાસો પૂરો પાડો પ્રભુજી કેમ કે પ્રભુજી બૌજ નાની ઉમરે પ્રભુજી એ બેઉ બાળકો તમારી જોડે આવી ગયા છે ત્યારે પ્રભુજી એમના પરિવાર ને તમારા વિશ્વાસમાં વધારો અને જે પુનરુત્થાની આશા ફરી મળવાની છે એમાં બી તમે એમને સ્ટ્રોંગ કરો અને જે લોકો માં છે જે લોકો નિરાશ છે હતાશ છે આ બધી સિચ્યુએશન થી સિચુએશનથી પ્રભુજી એ સઘળાને અમે તમારા હાથ માં સોંપી દઈએ છીએ પ્રભુજી ત્યારે એ સઘળાના મનમાં તમે કામ કરો એ સઘળાને જે તમારો જોઈ છે જે તમારો આનંદ છે પ્રભુજી જે તમારામાં રહેવાથી છે અને એ કોઈ બી બહાર ની કંડિશન એ આનંદ લઈ ના લે ચેન્જ ના કરી શકે એવું થવા દો પ્રભુજી કેમ કે જે પીસ તમે આપો છો ને આનંદ ને શાંતિ તમે આપો છો એ પ્રભુજી એ કાયમ રહેનારી છે પ્રભુજી એવું એ સઘળાના મનોમાં અમારા સઘળાના મનોમાં પ્રભુજી તમે મૂકો અને પ્રભુજી અ આ દીકરો જે ડ્રાઉન થઈ ગયો પ્રભુજી રાથોડ અપઘાપે નામનો પ્રભુજી એના પેરેન્ટ્સ ને બી એ શક્તિ ને હિંમત આપો પ્રભુજી ને તમારા માં દિલાસો પૂરો પાડો પ્રભુજી ખાસ કરી આ જે સેલિબ્રેશન થયા ગયા માં પ્રભુજી ઝારા ની બર્થડે પ્રભુજી સેલિબ્રેટ કરી ત્યારે એ સેલિબ્રેશન ને તમે આશીર્વાદિત કર્યું સઘળા ગેસ્ટ ને સઘળું જે બી પૂરું પાડ્યું પ્રભુજી અને અ uh, કોવિડ uh, 19 જર જતું રહ્યું અને અમે આવું સેલિબ્રેશન કરી શક્યા ત્યારે અમે તમારો ખૂબ આભાર માનીએ છે અ અને નહીં શાનની બી મેરેજ થયું પ્રભુજી એની માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને જે એવી સગડાના મેરેજ જે વિચારી રહ્યા છે અને આવનાર દિવસોમાં કરવાના છે પ્રભુજી એને તમે તમારો આશીર્વાદથી ભરપૂર કરજો અને આગળ એમની જે પ્રોસેસ છે એમાં હેલ્પ કરજો ખાસ કરીને જે ઇમિગ્રેશન માટે રાહ જોઈ રહ્યા છે પ્રભુજી આ બધા દીકરા દીકરીઓના સ્પાઉસ પ્રભુજી સ્નોવી સ્ટેફી સ્ટેફી શોન એન્ડ અ મારા મામા એ સઘડાઓને તમારા હાથમાં સોપી દઈએ છે એ સઘડાઓની ફાઇલ એ તમે આગળ વધારજો અને એમનું જલ્દી અહીંયા આવવાનું થઈ શકે એવું થવા દેજો પ્રભુજી ખાસ કરીને જે મેરેજ વાળા છે એમના સ્પોઉસીસ ની રાહ જોઈ રહ્યા છે પ્રભુજી એમને તમે પેશન્સ આપજો અને અને જલ્દી જ એમનું પ્રોસેસ આગળ વધે એવું થવા દેજો ખાસ કરીને અમે તમારી પાસે બર્થડે માટે લાઈએ છે પ્રભુજી તો પ્રભુજી તમે આ સઘળાના જીવનમાં એક વધારાનું વર્ષ પૂરું પાડ્યું ખાસ કરીને બકુલા બેન પ્રભુજી બકુલા આંટી અનિશા એરિકા સૈના અને અ અરીશા એરિકા સૈના અને નિહાલ અને કેની અને એ સઘડાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી એમના જીવનમાં તમે એક નવું વર્ષ પૂરું પાડ્યું છે માટે આભાર માનીએ છે પ્રભુજી અને એ સઘડાઓના જીવનને આશીર્વાદિત કરજો પ્રભુજી તમારા માર્ગમાં ચલાવજો તમારા માર્ગમાં આગળ વધારજો અને એ લોકો એમના જીવનમાં તમને સેન્ટર પર રાખી શકે એવું થવા દેજો બીજું કોઈ બી વસ્તુ પ્રભુજી જે બી એમના લાઈફમાં ચાલી રહી છે જે ભણવાનું છે જે સ્કૂલ છે જે નોકરીઓ છે જે જોબ છે પ્રભુજી એમાં બી એમને ઘણો આશીર્વાદિત આપજો અને એમનું જીવન તમારા મહિમા માટે યુઝ થાય એવું થવા દેજો એનિવર્સરીઝ માટે બી માંગ્યા છે કંચનાન્થી અને એનિવર્સરી હતી એમને બી તમે આશીર્વાદિત કરજો અને એમના જીવનોમાં અનેક એઝ અ કપલ તમે અનેક આશીર્વાદો આપજો ને આગળ વધી શકે એવું થવા દેજો મનીષા દીદી ની બી બર્થડે હતી ત્યારે એમને બી તમે આગળના જીવનમાં પ્રભુજી ખૂબ આશીર્વાદિત કરજો પ્રભુજી ખાસ કરીને દુનિયામાં બધું ઓપન થઈ રહ્યું છે પ્રભુજી ત્યારે અમે માંગી લઈએ છીએ કે અ પાછું આવું કોઈ બી વાયરસ પ્રભુજી એનથી આટલું નુકસાન ના થાય પ્રભુજી અને ખાસ કરીને જ્યારે લોકો કહી રહ્યા છે કે ઇન્ડિયામાં બીજી વેવ આવશે ને એવું બધું પ્રભુજી ત્યારે એ તમે અહીંયા સ્ટોપ કરી દો પ્રભુજી અને આગળ ના વધે એવું થવા દેજો ખાસ કરીને અમારા ચર્ચના વડીલો માટે માંગીએ છીએ અમ બધા વડીલો પ્રભુજી હરેકના ઘરમાં પ્રભુજી તમે વડીલો નો આશીર્વાદ આપ્યો છે ત્યારે પ્રભુજી વડીલો ની સાથે પાસે રહેજો અને અમ એમને સંભાળજો આ ઉંમરમાં પ્રભુજી એમને બીમારી થી સાચવી રાખજો અને કોઈ બી તકલીફો ના થાય એમને એવું થવા દેજો હરેકના જીવન ને તમે આશીર્વાદિત કરજો અને એ લોકો એમના જીવન થકી તમને જ માન મયમાં ગૌરવ આપે એવું થવા દેજો અમ હ અ હનોકા અંકલ નામ મોટા ભાઈના જે વાઈફના મમ્મી છે ગંગાબા પ્રભુજી એમને અમે તમારા હાથમાં સોંપી દઈએ છે એ સિરિયસ છે પ્રભુજી ત્યારે તો મેં એમને સાજાપણું આપો એમને સ્પર્શ કરો ને એમને પણ આપો અને ફરીને એકવાર અમે અમે દરેક લોકો તમારા હાથમાં સોંપાઈએ છે કોઈ બી તકલીફ પ્રભુજી હોય અમારા જીવનમાં તો તમે દૂર કરજો કઈ બી અમને જરૂર હોય પ્રભુજી તમે અમારી જરૂર પૂરી પાડજો પ્રભુજી અને ખાસ કરીને પ્રભુજી જયારે અમે તમારા વચનો સાંભળીએ અમારા જીવનમાં ઉતારી શકીએ એવું થવા દેજો ટોની અંકલ ને બી તમારા હાથમાં સોંપીએ છીએ જયારે વચનો લાવે પ્રભુજી ત્યારે એમના મુખ થી તમે અમારી જોડે વાતો કરજો ફરીને એક વાર અમે આ આખું આ બધી રિક્વેસ્ટ એ તમારા નામમાં સોપી દઈએ છે પ્રભુજી અને અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે સાંભળો છો તો ફરીને વાર અમે તમારા હાથમાં સોંપઈએ છે સાંભળો અને સ્વીકાર કરો આમેન આમેન થેન્ક યુ પ્રિયલ um વેલકમ અને ઘણા બધા આપણા નામો છે જો કોઈ રહી ગયા હોય એવો વાંધો નથી કારણ કે આપણે જ્યારે અનાઉન્સ કરીએ છીએ ત્યારે પ્રભુએ એ સાંભળી લીધા છે અને પ્રભુ તો આપણા બોલી અગાઉ બધું સાંભળી લે છે ઓલરેડી અંતરના વિચારો બી પ્રભુ જાણે છે સો સર્વને પ્રભુ એમની પાસે ઓલરેડી લીધા છે એ અરજો ગરજો લીધી છે સાંભળી છે સો ખાસ કરીને મારે એક નામ હું રહી ગયું વડીલોમાં સ્પેસિફિકલી મારે રોબર્ટ અંકલને યાદ કરવા તા કારણ કે એમના દીકરા સ્ટેની અને આઈ થિંક આઈ થિંક ડોલી ઇઝ વિથ એ લોકોની સાથે હું વાત કરું છું ત્યારે મને ઘણી વાર સમાચાર મળે છે અને એમની અંકલ જે પહેલા રવિવાર કદી ચૂકતા ન હતા દર રવિવારે તેઓ બધા વડીલો ભેગા થઈને ચર્ચમાં આવતા હતા પણ આ છેલ્લા થોડા વર્ષોથી મળાયું નથી એટલે જોયા પણ નથી ખાસા વખતથી પણ એમની હેલ્થ તમે હું એટલા માટે અત્યારે કહું છું કે તમે એમને ખાસ પ્રાર્થનામાં ધરી રાખજો તમારી રોબર્ટ અંકલ છે એમનું નામ સ્ટેનીના ફાધર લોના ફાધર લો અને આમ આપણે જનરલી વડીલો માટે પ્રાર્થના કરીએ પણ એમને માટે ખાસ હેલ્થની સાજાપણાની પ્રભુની સંભાળની જરૂર છે સો પ્રે ફોર શેન માટે પણ મેં કહ્યું એ પ્રમાણે આઈ થિંક એનું નામ ટ્વેન્ટી સિક્સ જૂન એમની બર્થડે હતી સો પ્રે ફોર ધેમ એઝ વેલ શેન એની લાઈફ ખાસ કરીને મેઘનાબેન હું હમણાં આપું છું અમને સમય પણ શેન માટે બી અમે પ્રાર્થના કરીએ છીએ કે આટલી બધી એની દોડધામ એમની લાઈફ સ્ટાઇલ જે છે એમની નોકરીના લીધે ધ કાઇન્ડ ઓફ વર્ક ડઝ પણ એમાં એ પ્રભુને નંબર વન પ્રાયોરિટી આપવાનું ચાલુ કરે ચાલુ રાખે મેઘનાબેન ઓલવેઝ પ્રેઝ એન્ડ કીપ્સ ધ સ્ટ્રોંગ ફેથ પણ એમાં પ્રભુ એમને સંભાળે એ પ્રાર્થના પણ આપણે કરીએ સો દરેક ફેમિલીમાં જો એવા કોઈક હોય સભ્યો કે જેમને પ્રભુની વધારે નજીક આવવાની જરૂર હોય પ્રભુની વધારે ઓળખ મેળવવાની જરૂર હોય રાઈટ તમે લોકો જે જોડાયા છો એ લોકો તો ઓબ્વિયસલી યુ નો યુ આર સ્ટ્રોંગ બટ પ્રે ફોર ધ ફેમિલી મેમ્બર્સ કે જેમને પ્રભુની વધારે ઓળખની જરૂર હોય સો વીલ પ્રે ટુગેધર એઝ અ ફેમિલી ઓફ પણ હું મેઘનાબેનને થોડો સમય આપીશ અને પછી નિમિષાને વિનંતી કરીશ કે બાઇબલ વાંચનમાં આપણને દોરે મેઘનાબેન યુ વોન્ટ ટુ શેર સમથિંગ

And I will celebrate his achievements and you know whatever he has done. So that was my whole motive. Uh, so I was just you know waiting on it. But i baby was like Thursday and Friday, I got to pray with him in the hotel. And um, 26 now, we had a race here in New York. Huh? So, um, uh, what happened is like Friday night, huh? so we were just talking to some you know the people who are working there and then the person who organizes everything. So we were talking to him and then we just mentioned to him that Shane's birthday is on tomorrow, right? And tomorrow is a race. So we uh we mentioned to you and then I thought okay, I'll bring the cake at the track and we will celebrate his birthday with all other people. You may decide and then. Um, when I went, uh, so I brought the cake, I went there, and the race started. race that time, they announced on the mic that they wished him on the mic, when everybody was listening. And for me, I was thinking, how great is that? Because there are so many other people who would have the same birthday, but for, he, for that person to mention his name on that day, in front of so many people, that was amazing. That was amazing. And the second thing happened that one thing, second thing, it was his 50th birthday. Third thing, that they finished the race first. So he got his 50th birthday gift as winning, you know. Mm -hmm. So I was just thinking Mariji, that I wanted to uh, celebrate his achievements. God has made more than expected what I thought. Yeah, it, it's so amazing. He, he knows what i wanted. and he gave me more than what i expected. i can never thank you for what he has done. yeah, and then he asked everybody to sign the, the winning uh, trophy that he got. so he said, okay, hey, let's everybody sign it. and i want to keep it as my, you know, uh, 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 my souvenir has my 50th birthday. So it's amazing. God is so amazing. He knows everything what we think. And I got to pray with him a couple of times. That was great. Everything, I can't believe that everything. They mentioned his name, his 50th birthday, and then winning, They're all three in one row. It's it's uh, men cannot do that. It's only his he who can do that. It's, nothing is impossible for him. Nothing. Praise God. it was even bigger. Yes, yes. <laughs> yeah. Thank you. Yeah, and it's amazing. I'm I am so thankful to Jesus. So thankful. Yes. 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 Oh, we thank God jo uh, jaane you guys would know that she has an amazing testimony how she has come to the lord and she is praying always for her children for her husband uh, you know to know the lord and more right jane she pan vadhare nazdik thi jane so megnaben jeva vyakti e jo keva mante to ke jeo potana ghar bija tamara valao je kadaach સ્ટ્રોંગ નથી ફેથમાં કે તમારા જેવું જેમ આગળ જે તમે વધવા માંગો છો એવું એમનું ડિઝાયર નથી તો એમના મનમાં ઈશ્વર એવું ડિઝાયર મૂકે અને એ જીવનો પણ પ્રભુ હાથમાં લે એ પ્રેયર આપણી રાખવાની જરૂર છે વી દેટ ઇઝ ધ પ્રેયર વી નીડ ફોર ઈચ અધર આજે જો મંડળી આપણે કહીએ છીએ આપણે પ્રભુ વિશુ ખ્રિસ્તના શરીર રૂપી મંડળીના અવયવો તરીકે આપણે એકબીજાને ઓળખીએ છીએ તો વી નીડ ટુ પ્રે ફોર ઇચ અધર Uh, and that this is one of the prayers dunyana badaj ashirwadha apne mangye saru mangye celebration mangye but uh, the biggest thing you can ask for a loved one is that they would come to know jesus as their savior prabhu isune te o putana tarna to rik es vikare e a prisutipeliparthna hovijwe i know meghna ben praise that for everyone in her household but we all should have that and hopefully badaj strong okay thank you may that was very okay. thank you. <laughs> and yeah may god be with you wherever you are and may you have more answers to your prayers and you know a good testimony as we just shared. okay so yeah Prabhuna vachanoma thank you everyone uh, and would you read first uh, samuel chapter eighteen verses nine through sixteen

વહીવટ મુજબ પોતાના હાથથી વાચિંત્ર વગાડતો હતો અને શાહુ હાથમાં ભાલો હતો અને ભાલો ફેંક્યો કહ્યું કે હું દાઉદને મારીને સાથે અને દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો સાઉલ દાઉદથી બીતો હતો કેમ કે યહોવા તેની સાથે હતો પણ શાહુલ પાસેથી જતો રહેલો હતો માટે શાહુલે તેને પોતાની હજીમાંથી ખસેડીને તેને પોતાના લશ્કરમાં સહસ્ત્રી પતિ બનાવ્યો અને તે લોકોના લોકોને ઘર બહાર લઈ જતો અને પાછો લાવતો દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણ થી અને યહોવા તેની સાથે હતો તે ઘણા ડહાપણ થી વર્તે છે એ જોઈને શાઉલ તેની બીક લાગતી હતી તો સર્વ ઈસરાયલ તથા યહુદિયા દાઉદ પર પ્રીતિ રાખતા હતા કેમ કે તેઓને બહાર લઈ જતો અને પાછો લાવતો હતો આ દેવના વચનો છે થેન્ક યુ પ્રાર્થના કરી હા પ્રભુ અમે તમારા વચનોને માટે જે તમે અમારી ઉન્નતિને સારું અમારી પોતાની લેંગ્વેજમાં અમે સમજી શકીએ એવી રીતે અમને પૂરા પાડ્યા છે મારે આભાર માનવ પ્રભુ તમારા જે સેવકો ચાલીસ થી પણ વધારે અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ સેન્ચુરીઝમાં પ્રભુ આ વચનો લખ્યા કે જેમાં પવિત્ર આત્માની દોરવણી અગ્રસ્થાને તમારી સહાય તમારું ડાપણ અને એ આજે અમારી સામે એક સંપૂર્ણ બાઇબલના સ્વરૂપે અમારા હાથમાં છે અમે આભાર માનીએ છીએ ઘણી એવી વાતો છે કે પ્રભુ જો ના લખી હોત તો અમને એમ થાય કે ચાલતે બધું જ સારું જ લખ્યું હોત પ્રભુ કેટલા સારા છે પ્રભુ કેવા આશીર્વાદો આપે છે પ્રભુ કેવા વિજય મેળવવામાં સહાય કરે છે પ્રભુ કેવું માંદગીમાંથી સાજાપણું આપે છે મોએલામાંથી ઉઠાડે છે પ્રભુ એવી જ જો વાતો લખી હોત તો અમારા માટે સારું પણ ઘણી વાર એવી બાબતો લખવામાં આવી છે કે જે કોઈક સાંભળે જો કોઈ વિશ્વાસ ના કરનાર હોય તો એમને એવું થાય કે આવું કેવું આવી બાબતો કેમ પ્રભુના લોકોમાં થાય છે પ્રભુના પસંદ કરાયેલા લોકો કેમ આવી રીતે વર્તે છે પણ પ્રભુ એ બધી જ તમે એટલા માટે બાઇબલમાં રાખી છે કે એમાંથી અમે શિખામણ મેળવી શકીએ અમારી લાઈફને કેવી રીતે જીવવું એ અમે શીખી શકીએ અને જાણે અમારા માટે એક બ્લુ પ્રિન્ટ છે કે અમારા લાઈફની બિલ્ડિંગ અમારે જ્યારે બાંધવું હોય વી વી નો એક્ઝેક્ટલી શું હોવું જોઈએ શું ના હોવું જોઈએ અને એ કમ્પ્લીટ સેટ ઓફ ઇન્સ્ટ્રકશન માટે અમે આભાર માનીએ છીએ એમાંથી અમે જે કંઈ શીખીએ અમારા જીવનોમાં ઉતારવાને માટે તમે શક્તિમાન કરો પ્રભુ શું ને માંગીએ સાંભળવાનો સ્વીકાર કરો બાપ આમે ઓકે સો આમાં આપણે આ વચનમાં આગળ જઈએ પહેલા મારે એક વાત કેવી છે તમને કે તમે જેવો દર રવિવારે જોડાવ છો એનો હું ખૂબ આભાર માનું છું અને હું કેમ આભાર માનું છું કારણ કે આપણે એક શરીરના અવયવો છે અને જો તમે એક વિચારો કે તમારું મન તમારા ડાબા પગને આગળ વધવાનું કે અને જમણા પગને એ સમાચાર પહોંચે જ નહીં અને એ એક જગ્યાએ ઉભો રહી જાય ડાબો પગ આગળ વધવાની ટ્રાય કરે તો કેવું થાય એ જ રીતે જો તમારી આંખો એક બાજુ જોવાનું કે એક આંખ જોઈએ બીજી ના જોઈએ તમે વિચારો કે જો કોઈ અવ્યય તમારું પાર્ટ બોડી પાર્ટ માઇન્ડનું તમારા મગજનું એ જે શું કહેવાય જે મેસેજ હોય એ સાંભળે નહીં તો તમારું શરીર કેવી રીતે ચાલે આજે ઉઠીને આપણે લેફ્ટ રાઇટ એટલા માટે કરી શકીએ છીએ આજે ઉઠીને આપણે સ્ટેબલી એટલા માટે ઉભા રહી શકીએ છીએ કારણ કે બધા જ અવયવો ધેટ કમાન્ડ આપણા જે મેઇન કમાન્ડ સ્ટેશન છે બ્રેઇન આપણને આપ્યું છે એના હેઠળ નિયંત્રણ હેઠળ અને એના સમાચાર સાંભળે અને સાથે સાંભળે અને સાથે પાળે એટલે આપણું વ્યવસ્થિત આગળ વધવું છે પોસિબલ છે અને આપણે જયારે મંડળી તરીકે પ્રભુના બાળકો તરીકે આગળ વધવાની ટ્રાય કરીએ છીએ તમે વિચારો કે આપણી લાઈફ એકલામાં આપણે નથી જીવતા આપણે સોશિયલી જીવીએ છીએ સોશિયલ એનિમલ આપણને માણસને કહેવાય છે તો પછી જો આપણે બધા એક સાથે ના શીખીએ અને એક વ્યક્તિ ઘણું બધું સાંભળે ઘણું બધું શીખે અને એ રીતે જીવવાની ટ્રાય કરે અને પછી જો બીજાઓ કે જો એ વસ્તુ ચૂકી જાય એ વસ્તુ સાંભળવામાં ના આવે અથવા તે લોકો આવું સાંભળે નહીં અને જો સાંભળી હોય તો પાળે નહીં તો પછી પ્રભુનું શરીર શરીર રૂપી મંડળી આગળ વધવામાં એ જ હાલ થાય કે જે મેં ડિસ્ક્રાઇબ કર્યું એક પગ જો બીજો પગની સાથે આગળ ના વધે તો અને એટલે હું અમારા એમજીએમમાં પણ કહું છું કે તો આવ્યો છું અને અહીંયા બી હું તમને કહેવા માંગુ છું કે જે આપણે સાથે મળીને શીખીએ છે ને એ બહુ અગત્યનું છે કારણ કે આજે ઊઠીને તમે કોઈક બહુ જોરદાર રીતે લાઈફ જીવવા માંગો તમારે સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ લાઈફ જીવવી છે જેવું આપણને મેઘનાબેને શેર કર્યું તમે લોકો પોતે પણ બધા તમારી સાક્ષી બી એવી જ છે અને તમને આગળ વધવામાં કોઈક નડતર રૂપ થાય તો કેટલી તકલીફ પડે સાથે મળીને આગળ તમે કઈ પ્લાન કરો ચાલો આપણે આવું કઈ પ્રભુનું કામ કરીએ ચલો બાઇબલ સ્ટડી કરીએ ચલો કોઈક જાતનો ચર્ચનો આપણે અને એમાં બધા જ કહો યસ યા આપણે આવી કરવાની જરૂર છે તો એ કેટલું સરસ થાય પણ તમે જયારે એવું કહો અને જો બીજું કોઈ કે જેને પ્રભુનું વચન સાંભળ્યું નથી પાળ્યો નથી પાળવા માંગતા નથી કે સમજ્યા નથી એ તમને કે ના ના આ રહેવા દો ને આપણે પેલું બહાર આપણે ફરવા જઈએ પાર્કમાં જઈએ કે ડ્રાઈવ પર જઈએ એટલે થિંક અબાઉટ દેટ એટલે સાથે મળીને આગળ વધવું એ બહુ જરૂરી છે હું એવું નથી કહેવા માંગતો કે હું જે કહું છું એ તમે રોજ મારું સાંભળો એ દેટ ઇઝ નોટ માય ઇન્ટેન્શન રાઈટ તમે જોડાવ છો સાંભળો છો યસ કારણ કે હું એના માટે ઘણી મહેનત કરું છું અને જો મારું સરમન કદાચ તમને જુદું લાગતું હોય તો હું ખાલી સ્પિરિચ્યુઅલ જ વાત કરીને તમારી આગળ કરું છું એવું નથી કે મોટી મોટી વાત કરું થિયોલોજીની મોટી મોટી વાત કરું એવું જ નથી પણ એપ્લિકેશન તમારા અને મારા લાઈફમાં આ વચન આપણે સમજીને કેવી રીતે અપ્લાય કરવું એ મારો મેઇન ફોકસ હોય છે અને એ પહેલો હું મારી જાતને લાગુ પાડવાની ટ્રાય કરું છું અને એ જો મને ગળે ઉતરે મને લાગે કે યા બરાબર સમજણ પ્રભુના વચનની તો જ હું તમારી આગળ લાવું છું અને એટલે જ હું કહેવા માંગુ છું કે ઘણી વાર અમુક લોકો એવું કહે ના હું પછી સાંભળી લઈશ હમણાં હું નથી જોડાતો ચર્ચમાં પણ હું પછી કોઈક વાર સાંભળી લઈશ પણ એ પછીનો સમય નથી આવતો એ આ જે ખરો સમય પ્રભુનો જે સમય છે તમે વિચારો કે જો આપણે ચર્ચનો ટાઈમ જે અગિયાર વાગ્યાનો હતો એ જ અગિયાર વાગ્યાનો જ નિયમ નિયંત્રિત ટાઈમ કહેવાય આઈ થિંક કે જે પ્રભુનો અપોઇન્ટેડ ટાઈમ છે પછી તમે એવું કહો કે ના હું પછી ચર્ચમાં મોડેથી જઈશ એક વાગે તો ત્યાં એક વાગે તમને ચર્ચમાં કોઈ ના મળે રાઈટ સેમ થિંગ આપણે ઓનલાઈન પણ જેઓ જોડાય છે લાઈવ આપણે સાથે મળીને આ વર્કશીપમાં હું પ્રભુનો આભાર માનું છું નોટ એની એનીવેર પણ એ જે જે પાછળથી વાત છે ને એ બહુ અઘરી છે અને લાઈફ એટલી બધી બિઝી છે કે તમે જો હમણાં અડધો કલાક રાહ જુઓ ને તો ઓલરેડી તમારા ફોનમાં બીજા પચીસ ત્રીસ મેબી મોર તમે બહુ પોપ્યુલર હો તો પચાસ સાઈઠ મેસેજીસ આવી જાય અને પેલો મેસેજ જે સાંભળવાનો હતો એ તો ક્યાંય દબાઈ જાય તમારો રાઈટ એટલે એની વેટ વોઝ સમથિંગ આઈ વોન્ટ ટુ એનકરેજ યુ ધેટ લેટ લેટ લર્ન ટુ ગેધર લેટ ગ્રો ટુ ગેધ વી ગ્રો ટુ જે ડેસ્ટિનેશન છે ત્યાં આપણે સાથે મળીને જઈએ અને મને હું ઘણી વાર કહું છું કે એટલી બધી સરસ બાબત હશે કે જ્યારે આપણે એવા સમયે સ્વર્ગમાં પ્રભુની આગળ ઊભા હોઈએ અને તમારી આજુબાજુ તમારા અને મારા બધા જ લઉડ વન્સ હોય એક બી વ્યક્તિ ખૂટતી ના હોય રાઈટ મારા ભાઈ બી છે મારા બેન બી છે એમના દીકરાઓ છે મારા દાદા દાદી છે મારા કાકા બી છે મારા નેબર છે છે મિત્ર હું જેમની જોડે દુનિયામાં બહુ જ જ મજા કરી એ બધા અહીંયા કેટલી બાબત અને જો એકાદ વ્યક્તિનું ફેસ તમને કદાચ ત્યાં ના દેખાય તો તમને કેવું લાગે કે ઓહો પેલા આમનું શું થયું એ તો બહુ જ એનો પણ મારી એવી ઈચ્છા છે કે આપણે બધા જ ત્યાં અહીંયા જેવી રીતે મળીએ છીએ એવી રીતે ત્યાં પણ આપણે મળીએ માય ઓનલી એફર્ટ હું આ જેમ કરું છું તમારી આગળ મારો એજ આશય છે કે હું તો પ્રભુમાં આગળ વધુ પણ આપણે સાથે બધા મારે તમને બધાને પણ ત્યાં જોવા છે મારે પોતે બી પહોંચવું છે પહેલામાં પહેલા પણ બધાને પણ જોવા છે સો એની વે થેન્ક યુ અગેન ફોર જોઈનિંગ પ્રભુસુ નામમાં સર્વનો આવકાર રાઈટ ગઈ વખતે આપણે દાઉદનો ગોલિયા પરના વિજય વિશે આપણે જોયું

એક બાજુ એના ફાધર હતા આપણે ગઈ વખતે ફાધર્સ ડે તરીકે બી શેર કર્યું હતું ઘણા લોકોએ ફાધર્સ ડે વિશે નીલેશે ખાસ કરીને બહુ જ સરસ મોડ દેખાય વિશે વાત કરીને નું ફાધર ના હોવું એનો શું અસર પડે છે બધા ડિટેલ્સ સાથે અને ઘણા બધાએ પોતાના ફાધર્સ વિશે સાક્ષી આપી ઇટ વોઝ અ ગુડ થિંગ અને આપણે શાહુલ વિશે બી થોડીક વાત ચાલુ કરી હતી કે એનું ફાધર તરીકે એનું પાત્ર અને એનો ઇમ્પ્રેશન યોનાથન પર પડવાને બદલે યોનાથાન ની આખી જુદી જ બાબત એને ભલે દાઉદ જાણે એની સાથે કોમ્પિટિશન માં છે એના જે રાજગાદીમાં છે પણ ગાઢ મિત્રતા થાય છે આપણે જોયું અને સેડલી એ જે બધી બાબતો બની સાઉલને એને દાઉદ પર કહે છે કે ધ્યાનમાં રાખ્યો એવું લખ્યું છે રાઈટ એ દિવસથી સાઉલે દાઉદને નજરમાં રાખ્યો અને એની આ અસર સાઉલ પર શું પડે છે આપણે જોયું હતું એક બીજી ઇમ્પોર્ટન્ટ બાબત મારે થોડી ફરીથી શેર કરવી છે ટૂંકમાં કે જો કોઈકને અથવા તો મને કે તમને બહુ મોટી પદવી મળી જાય રાઈટ દાઉદને આપણે કહીએ અથવા તો સાઉલને મળી ચૂકી છે દાઉદને મળવાની છે પણ એવી જયારે આપણને બહુ મોટી પદવી આપવામાં આવે આપણને એકદમ ઊંચા કરવામાં આવે ત્યારે આપણામાં તટસ્થતા હોવી નમ્રતા હોવી મેચ્યોરિટી હોવી યુમિલિટી હોવી બહુ જ જરૂરી છે નહીં તો પેલા અહીંયા અમેરિકામાં એવું કહેવાય છે હી ઇઝ ગોર અ બિગ હેડ એટલું બધું ફૂલી માથામાં હતી હવા પૂરે જાય પછી લોકો કહે આ જમીન થી બે ફૂટ હવે ચાલે એટલે સ્ટેબલ હોવું બહુ જરૂરી છે માનને તમને જે માન આપવામાં આવે તમને મળે એને યોગ્ય હોવું એ એક બહુ અગત્યની બાબત છે એક આવડત હોવી જરૂરી છે બહુ જ આવશ્યક નેસેસરી સ્કિલ છે અને એવું થયા પછી નમ્ર હોવું નમ્ર રહેવું અને પ્રભુને એની ક્રેડિટ આપવી એ બહુ જ જરૂરી છે મેં તમને એક વખત આ કદાચ કહ્યું છે તમે સાંભળ્યું હશે પણ મેં એક એવા સ્પીકરનું જોયું હતું એના જે ચર્ચમાં ખાસા બધા ઓવર ટુ થ્રી થાઉઝન્ડ પીપલ એની સ્પીચ સાંભળવા આવ્યા હતા કોઈ બહુ જ પોપ્યુલર સ્પીકર હશે હું તો પહેલીવાર જોતો હતો પણ એ જયારે બોલવા આવ્યા સ્ટેજ ઉપર એમને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે એ લોકોએ એમને ઉભા થઈને એટલા બધા તાળીઓના ગડગડાટથી વધાવી લીધા ને તો બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ સુધી તાળીઓ જ પડતી હતી સ્ટેન્ડિંગ ઓવેશન અને એ બધા બેસી જાઓ બેસી જાઓ કહેતો હતો પણ કોઈ એનું સાંભળવાને બદલે બસ તાળીઓ જ પાડતા હતા કોઈ બંધ ના થાય ખબર નહીં હી મસ્ટ બી વેરી પોપ્યુલર અને હી મેં સાંભળ્યું નું સરમન હી વોઝ વેરી સખત નોલેજેબલ જોરદાર માણસ એનું સ્પીક સ્પીક જોરદાર હતી એટલે એને જે માન મળતું હતું બરાબર હતું પણ એ બિચારો બધાને શાંત રહેવાનું કહેતો હતો આખરે ચાર પાંચ મિનિટ પછી બધા શાંત પડ્યા બેઠા હતા એણે એટલું જ કહ્યું કે તમે જે આટલું બધું મને માન આપ્યું ને એને હું યોગ્ય નથી પણ એ માન હું તમારા તરફથી સ્વીકારી અને જે માનને યોગ્ય છે એમની પાસે હું એમને આપી દઉં છું એટલે પ્રભુ ઈસુ ને કે જે માન હું ફોરવર્ડ કરું છું મારી પાસે એ માન રહેવું કે મને મળવું એ નથી બરાબર યોગ્ય નથી સો એ બાબત જ્યારે એ એ હોવું એ નમ્રતા હોવી એવો પ્રેમ હોવો સેલ્ફલેસ પોતાની જાતની કદર કરવી કરતા પ્રભુની વધારે એ રાખવી એ બહુ જરૂરી છે સેલ્ફલેસ હોવું બહુ જરૂરી છે અને બીજાઓના જયારે વખાણ થતા હોય આ તો પોતાને મળવાની વાત છે પણ બીજાને વખાણ થતા હોય બીજાને જો માન સન્માન મળતું હોય એમાં આનંદ કરતા આવડે ને એ બી એક બહુ જોરદાર બાબત છે કોઈકનું સારું થતું હોય કોઈકને તમે બધા જ એક જગ્યાએ કામ કરો છો અને કોઈને પ્રમોશન મળે ને એમાં આનંદ કરવો તમે મંડળીમાં કાર્ય કરો છો અને કોઈ બીજા મંડળીમાં કોઈ કોઈક જગ્યાએ કોઈ કમિટીમાં કે કોઈ લીડરશીપ રોલમાં આવે એમને માટે પ્રાર્થના કરવી કે પ્રભુ એમને સહાય કરે એ બાબત હોવી બહુ જ જરૂરી છે આપણા માટે કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ અબાઉટ ગોડ કોઈ બીજા વ્યક્તિ દ્વારા પ્રભુ નો મહિમા થતો હોય કોઈક કોઈ તમારા તરફ ના થાય તમને એ ના મળી તમને પોઝિશન ના મળી પણ એ બીજાના માટે જેમને મળી છે એના માટે પ્રાર્થના કરતા આવડવું અને આવડતા કરતા બી એવું મન રાખવું કે થેન્ક ગોડ કે પેલા વ્યક્તિને અને પ્રભુ તમને શક્તિ આપે એવું મન હોવું જરૂરી છે ઇટ ઇઝ વેરી હાર્ડ ફોર અસ ટુ ડુ ઇટ ઓન અવર ઓન આપણે પોતે એ કરવું બહુ અઘરું છે અને ધેટ ઇઝ વાય વેર આસ્ક ગોડ ટુ હેલ્પ અસ અમુક બાબતો આપણે પ્રભુ પાસેથી જ મેળવી શકીએ છીએ અને દેટ ઇઝ વન ઓફ ધેમ કે પ્રભુ મને એવું પ્રેમાળ નમ્ર હૃદય આપો કે જેથી હું બીજાના સુખમાં સુખ અને બીજાના દુઃખમાં દુઃખ અનુભવી શકું એ બાબત આપણે માંગવાની જરૂર છે આપણી પ્રાર્થનાઓ થોડી બદલવાની જરૂર છે ધીસ કુડ બી વન ઓફ ધ ચેન્જ વી કેન મેક કારણ કે મને આપો મને આપો મારા છોકરાને આપો મારા ફેમિલીને આપો એ બધું જ કરીએ છીએ અને પ્રભુ આપે છે પણ બીજાઓને માટે બીજાઓને માટે એમ્પથી હોવી સિમ્પથી હોવી બીજાઓના આનંદમાં ભાગીદાર લઈને એમની સાથે આનંદમાં આગળ વધવું અને એમના આનંદમાં વધારો કરવો અને દુઃખ હોય તો દુઃખ ભાગી શેર કરીને હળવું કરવું એ પણ આવડત આપણે હવે એક પ્રભુના કુટુંબ તરીકે એવી રીતે આપણે આગળ વધીએ એ બહુ જરૂરી છે અને દેટ ઇઝ વાય એમ સેઈંગ દેટ વી ઓલ નીડ ટુ લર્ન ધીસ ટુગેધર રાઈટ પહેલા કરંથિયાના તેરમા અધ્યાયમાં કહે છે જે બહુ જ ફેમસ અધ્યાય છે પ્રેમ વિશે કે લવ ડઝ નોટ રિજોઈસ ઇન ઇવિલ એટલે ભૂંડું કરવામાં કે ઇવન કોઈકનું ભૂંડું જોવામાં પ્રેમ કરનારને જરા પણ ઇન્ટરેસ્ટ નથી જેઓ પ્રેમથી જીવે છે જેઓ એ પ્રભુ પાસે એ પ્રેમની કૃપા માંગી છે કે ગોડ ગીવ મી લવ ગિફ્ટ ઓફ લવ તેઓને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ઈર્ષામાં અદેખાઈમાં ક્રોધમાં અને વેરભાવનો તો સવાલ આવતો જ નથી પણ અહીંયા નવમી કલમમાં કે છે કે એ દિવસથી સાઉલે દાઉદ ને નજરમાં રાખ્યો એક સવાલ પૂછ્યું નજરમાં રાખ્યા છે મગજમાં આવો વિચાર આવ્યો છે એ લાગમાં આવે એટલી જ વાર આપણે વિચારીએ છીએ હમણાં તો ફાવી ગયો છે હમણાં તો થઈ ગયું છે પણ એકવાર વાર આવવા દો લાગમાં રાઈટ અને ઘણી વાર આપણે આપણે પ્રભુને વચ્ચે લાવીએ છીએ એ તો પ્રભુ જોઈ લેશે પ્રભુના સમયમાં ઘણા લોકો એવું કહેતા હોય રાઈટ પ્રભુનો સમય અહીંયા જ એમનો ન્યાય થશે અને આવું બધું તો આપણે આવું કોઈકને લાગમાં રાખ્યા છે નીતિ વચન ચૌદ અને ત્રીસ નીતિ વચન ચૌદ ને ત્રીસ માં કહે છે હૃદયની શાંતિ શરીરનું જીવન છે પણ ઈર્ષા હાડકાનો સડો છે નીતિ વચન ચૌદ અને ત્રીસ શાંતિ શરીરનું જીવન છે પણ અને સોળ થી ઓગણીસ ત્યાં કે છે છ વાના યહોવા ધિક્કારે છે હા સાત વાના તેને કંટાળો ઉપજાવે છે અને કયા છે કે છે ગર્વિષ્ઠ આંખો જુઠ્ઠા બોલી જીભ નિર્દોષ લોહી વેવડાવનાર હાથ દુષ્ટ તરંગો રચનાર હૃદય હાર્ટ ધેટ પ્લોટ ઇવિલ ઘણાના મગજમાં આ બધા તરંગો ચાલતા હોય કેવી રીતે કોને પાડવા આ તેમ રાઈટ એટલે દુષ્ટ તરંગો રચનાર હૃદય અને લિસન ટુ ધીસ વન નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ કઈક ઇન્ડિયા ઇન્ડિયામાં તો લોકો ટોળે વળી જતા હોય

શાંતિ સલાહ કરાવે છે તેઓ તો આશીર્વાદિત છે પણ આ જે કુસંપનું બીજ વાવે છે એ લોકોની શું હાલત છે દેવને કંટાળો ઉપજાવે છે એટલે જયારે તમે કોઈ બે જણને લડાવો છો અથવા તો સલાહ કરાવવાને બદલે ચડાવો છો એ દેવને પસંદ નથી કુસંપનું બીજ વાવનાર જુઠ્ઠો સાક્ષી ઉચ્ચનાર ઉચ્ચારનાર દેવને પસંદ નથી શું આપણે આમાંની કોઈ પણ કેટેગરીમાં ફિટ થઈએ છીએ હું તમને નથી પૂછતો પણ તમે તમારી જાતને તપાસજો કે આમાંથી આપણે બી ફીટ થઈએ છીએ તો જો હોય એવી કોઈ પણ જગ્યાએ આપણે અટકી ગયા હોય ને તો હવે એવો સમય આવ્યો છે કે કોવિડ 19 માંથી પ્રભુએ બચાવ્યા પણ હવે આપણે સાથે મળીને આગળ વધ્યું આગળના જે વર્ષો છે આપણા પોતાના પણ અને આપણી પાછળ આવનાર જે પેઢી છે એમના માટે પણ ખૂબ જ આશીર્વાદિત નીવડે એવી પ્રાર્થના કરી અને વધારે અને વધારે આત્માઓ પ્રભુના રાજ્યને માટે જીતાય

કારણ કે આપણામાંનું કોઈ એવું કહી શકે નહીં કે આઈ એમ પરફેક્ટ ઘણી રીતે આપણે ઓછા માલુમ પડ્યા છે વી સમટાઈમ્સ આર ફાઉન્ડ લેસ રાઈટ અને એટલે જ આપણે એવું ના કહીએ કે હું તો આવું કશું કરતો જ નથી એના બદલે પ્રભુની સહાય માંગીએ કે પ્રભુ મને જે પ્રભુ નમૂના રૂપ જીવન જે પરફેક્ટ એક્ઝામ્પલ આપ્યો છે એમાં એ પ્રમાણે આગળ વધવાની કૃપા હો હું એવું નથી કહેવા માંગતો કે આપણે બધા ખરાબ છીએ રાઈટ આઈ લવ યુ ઓલ મારા જીવનમાં એવું કોઈ નથી કે જે આઈ થિંક ઇઝ બેડ બધામાં હું સારું ઘણાની પાસે એટલી બધી બાબતો સારી હોય છે કદાચ ખરાબ વધારે દેખાય હોય પણ આઈ ટ્રાય ટુ લુક બિયોન્ડ ધેટ અને સારી બાબતો જોવાની એટલે આપણે બધા કોઈ હું એવું કહેવા નથી માંગુ એવરીબરી ઇઝ ગુડ પણ જાણતા અજાણતા અને જનરલી મોસ્ટલી તો જાણતા જ આપણે આમાંની કોઈ પણ બાબત કરી બેસીએ છીએ કરી બેસીએ છીએ કદાચ આપણે ગર્વિષ્ઠ ના હોઈએ કદાચ આપણે જાણી જોઈને જુઠ્ઠું ના બોલતા હોઈએ અને આપણે લોહી તો વેવડાવતા જ નથી રાઈટ અહીંયા કોઈ મર્ડર લોહી જ નહીં પણ શું કોઈના વિશે આપણે સાક્ષી સાક્ષી આપી છે અથવા તો તો કોઈના અપાતી હોય આપણે જોડાઈ ગયા છીએ કે પછી બહુ બધા લોકો મેજોરિટી લોકો કોઈના વિશે કશું બોલતા હોય જૂઠી સાક્ષી આપતા હોય ત્યાં તું તમે કે હું જોડાઈ જઈએ છીએ આપણે રાઈટ ઘણી વાર હું કઉ છું રાઈટ કે અમેરિકામાં એવું કહે છે યુ આર ઇનોસન્ટ અિલ પ્રૂવન ગિલ્ટી એટલે કે તમારી ઉપર કેસ કરવામાં ના આવે અને તમને કોઈક જ્યુરી અથવા જજ તમને ગિલથી ના કહે ત્યાં સુધી તમે ઇનોસન્ટ જ છો આખો કેસ ચાલે બધા પુરાવાઓ અપાય બધા પ્રૂફ લેવાય પછી તમે ગિલથી કદાચ થઈ શકો પણ અહીંયા આપણા લોકો તો કોઈક એવું કરતા હોય છે કે કોઈ પણ જાતની સાક્ષી સાંભળ્યા વગર કોઈ પણ જાતનો પ્રૂફ મેળવ્યા વગર કોઈકનું કહેવું સાંભળીને તમે કોઈકની માટે તમારો ઓપિનિયન બાંધી દો છો અને પછી એ પ્રમાણે એમની સાથે જીવો છો એટલું જ નહીં પણ એ જ વાત તમે આગળ બીજાઓની સાથે પણ શેર કરો છો એટલે બીજા મેજોરિટી લોકો વિશે સાક્ષી આપતા હોય ત્યાં આપણે જોડાઈ જવાની જરૂર નથી પણ નૈતિક હિંમત રાખો એ નૈતિક હિંમત શું છે કોઈક ખોટું કહેતું હોય ને તો તમે ના હું એ ફલાણી વ્યક્તિને જાણું છું એ આવું કદી કરે જ નહીં અને મને આ વાત સાંભળવી નથી મારે એવું ઘણી વાર કરવું પડ્યું છે કે જયારે કોઈક મારી આગળ આવીને કોઈકની વાત કોઈક ફોર રીઝન ઓબ્વિયસ રીઝન કહેતું હોય મારે એમને કહેવું પડ્યું તમે એમાં મને કંઈક સારું કહેવા માટે મને કહેતા હોય કે તમે આવીને અમારી વચ્ચે સલાહ કરાવો આ વ્યક્તિ કંઈક ખોટું કરે છે એમને માટે તમે કંઈક એમને સાચી સલાહ આપો ધેટ્સ એ ડિફરન્ટ સ્ટોરી પણ તમે મને જો ખાલી કોઈકના વિશે કંઈક કહેવા માંગતા હોય તો આઈ પર્સનલી હેવ લર્ન અને મેં પ્રભુ પાસે માંગ્યું છે કે પ્રભુ મને એનાથી દૂર રાખજો આઈ ડોન્ટ વોન્ટ અ નો બેડ થિંગ્સ અબાઉટ પીપલ મારે લોકો વિશે સારા વિચારો મારા મનમાં રાખવા છે કે જ્યારે હું એમને મળું ત્યારે હું એમને સારા વ્યક્તિઓ તરીકે જો સો યા આપણે એવી બાબતોમાં જોડાઈ ના જોઈએ અને આવી હું કહું છું ને મેજોરિટી સામે ભલે આગળ દસ લોકો ઊભા હોય ને તમે એકલા હોય ને ત્યાં આવી વાત થતી હોય પણ એ એમની સામે સ્ટેન્ડ લેવાની નૈતિક કિંમત આપણે રાખવાની જરૂર છે કોઈક વ્યક્તિ કે જેની ત્યાં વાત થતી હોય એ ગેરહાજર હોય એ ત્યાં હાજર ના હોય અને એ વ્યક્તિ વિશે કોઈ ખોટી વાત રજૂ કરવામાં આવે તો શું તમે કે હું સ્ટેન્ડ લેવા તૈયાર છે કે ભાઈ સોરી આ બાબત ખોટી છે અને હું આ માનવાને તૈયાર નથી કારણ કે આ વ્યક્તિ આવું કરી જ ના શકે આઈ ડોન્ટ બિલીવ ઇટ ઓકે જો તમે આવું કરી શકો છો તો પછી એના પછીની વાત પણ તમે અવોઈડ કરવાની જરૂર છે કે આવું કરવાથી તમે જો ભાઈઓ વચ્ચે કુસુમ્પ થતા કુસંપ થતા અટકાવશો રાઈટ બ્રધર્સની ની વચ્ચે તમે જ્યારે આવી વસ્તુ તમે સ્ટેન્ડ લો ને ત્યારે એ કોઈક જાતનો પ્રોબ્લેમ થતા તમે અટકાવો છો એટલે યુ આર ઓટોમેટિકલી ડુઇંગ સમથિંગ દેટ ગોડ લાઈક્સ યુ બિકમ અ પીસ મેકર અને એવું આપણે થવાની જરૂર છે મને યાદ છે ઘણા વર્ષો પહેલા સમાજમાં બહુ જ ખરાબ અને ગંદા અને એવા કાગળો લખવામાં વેચવામાં આવ્યા હતા અનોનિમસ કાગળો આવા બધી બાબતો અનોનિમસલી જ થાય કોઈના નામ નાનામાં કાગળો લખીને વેચવામાં આવ્યા હતા અને એ વખતે અમુક ફ્રેન્ડ્સ કે જેમને હું વડીલો તરીકે માન આપતો એવા લોકો કોઈક જગ્યાએ મળ્યા હતા એકઠા અને આ કાગળો કોણે લખ્યા હશે એના વિશે શું કરવાનું કેસ કરવો કે ના કરવો આવી બધી ચર્ચા તેઓ કરતા હતા અને આ તો મને કોઈક બીજા આ સાંભળવા મળી પણ એના માટે એ લોકો મળ્યા હતા અને કદાચ સમાજની જુદી જુદી વ્યક્તિઓના નામ લેવામાં આવ્યા હશે કે ગેસિંગ ચાલતું હતું કે કોઈ કે ભાઈ અમને લખ્યું હોય કદાચ પેલા ભાઈએ લખ્યું હોય કદાચ પેલા વ્યક્તિએ લખ્યું હોય આ લખાણ તો જ લાગે છે બધું લખ્યું હોય અને ત્યારે કોઈક એક વડીલે કોઈકનું નામ સજેસ્ટ કર્યું અને એ જ્યારે એવા વ્યક્તિનું નામ સજેસ્ટ કર્યું કે આ ભાઈએ કદાચ લખ્યું હોય ત્યારે એક બીજા વડીલે કે જે આ વ્યક્તિને ઓળખતા હતા એમણે તરત જ કહ્યું કે સોરી આઈ ડોન્ટ બિલીવ ઇટ આ વ્યક્તિ આવી લેંગ્વેજ બોલી જ ના શકે અને લખી જ ના શકે અને તમે નહી માનો કે જ્યારે એ વ્યક્તિ કે જેનું નામ લેવામાં આવ્યું હતું એના કારણે આ વાત આવી ત્યારે એમણે એ વડીલને ફોન કરીને એટલો બધો આભાર માન્યો કે તમે મારી ગેરહાજરીમાં પણ મારા માટે સ્ટેન્ડ લીધું તો કે ના જે વાત સાચી છે મારે કરવી પડે એટલે મેં જે આગળ વાત કરી એની વાત કરું છું કે નિર્દોષ લોહી વેવડાવનાર હાથ યહોવાને પસંદ નથી અને આપણે લોહી નથી વેવડાવતા આપણે કોઈનું ખૂન નથી કરતા પણ જો તમે આ ટર્મ સાંભળ્યું હોય ને તો ઇટ ઇઝ કોલ્ડ કેરેક્ટર અસેસિનેશન અને અસાસિનેશન ઇઝ જસ્ટ લાઈક મર્ડર અસાસિનેશન ઇઝ અસેસિનેરિંગ ખેલિંગ મર્ડરિંગ સમજી પણ કેરેક્ટર એટલે કે કોઈકના ચારિત્ર્યનું ખૂન કરવું એ પણ મર્ડર બરાબર છે આજે આપણે અહીંયા એટલું બધું જોતા નથી બીકોઝ વી લીવ ઇન ઓપન સોસાયટી પણ ઇન્ડિયામાં તો લોકોએ આપઘાત કરવા પડે છે જ્યારે એમના વિશે એટલી બધી ખોટી બાબતો ફેલાય કે જેનું એ લોકો કદી રિવર્સ નથી કરી શકતા એક વખત જાણે માથે છાપ પડી ગઈ ખાસ કરીને લેડીઝ માટે એવું થતું હોય છે આપણે જોઈએ હેવ એક્સપીરિયન્સ પણ હું જોવા માંથી કહું છું કે એમાં ને એમાં એવા લોકો એવા લેડીઝ એવી વ્યક્તિઓ સુસાઈડ કરી બેસે છે બીકોઝ એમનું નામ એટલું બધું ખરાબ કરી દેવામાં આવે છે રાઈટ અને મે બી વર્ષ આ જે કેરેક્ટર એસેસિનેશન કરવાની બાબત છે એ વધારે ખરાબ બાબત કારણ કે એટલા માટે છે કારણ કે જો ખૂન તમે કોઈનું કરો તો એ માણસ તો જતો રહ્યો જેનું ખૂન થયું એ વ્યક્તિ તો ગઈ દુનિયા પરથી પણ જ્યારે તમે ખંડન એટલે કે કેરેક્ટર એસાસિનેશન કરો છો ત્યારે એ માણસ એ વ્યક્તિ જીવતા જીવ મરી જાય છે હી ઇઝ અલાઈવ બટ હી ઇઝ ડેડ એમનાથી બહાર ના નીકળાય એમનાથી કશે જવાય નહીં પબ્લિકમાં ના જવાય કારણ કે જેના વિશે ખોટી વાતો ફેલામાં ફેલાવવામાં આવી હોય

લાઈફ થ્રેટનિંગ બાબતો બનતી હોય છે એટલું ખરાબ એ લોકોની ઉપર અસર કરવામાં આવે છે એનીવે મેં કહ્યું પ્રમાણે આઈ એમ ટ્રાઈંગ ટુ શેર વિથ યુ પ્રેક્ટિકલ થિંગ્સ આગળ આપણે વધીએ આપણી વાતમાં અહીંયા સાઉલ વિશે એક સાચી વાત એ બની અને બનવાની છે કે મીખા અને એનો બીજા અધ્યાયની પહેલી કલમ જો મીખાનું પુસ્તક બીજા અધ્યાયની પહેલી કલમ જે જુઓ ને એ બાબત અહીંયા સાઉલ માટે બની છે અને એમાં એવું કહે છે કે જેઓ પોતાના બિછાનામાં સુતા સુતા અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતાનો વિચાર કરે છે તેઓને અફસોસ સાંભળો કે બીજો અધ્યાય પહેલી કલમ કે જેઓ પોતાના બિછાનામાં સુતા સુતા અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતાનો વિચાર કરે છે તેઓને અફસોસ કેમ કારણ કે સવારનો પ્રકાશ થતા તેઓ તેનો અમલ કરે છે તો આવા જો તમે વિચારો તમારા મનમાં ગુમરાતા હોય રાતે બી તમે બિછાનામાં એ જ લઈને જાઓ છો આખી રાત તમે એનું જ પ્લાન કરો છો ને તો ડેન્જરસ થિંગ ઇઝ તમે સવાર થતા એની પર અમલ કરશો એ પ્રિટી મચ પોસિબિલિટી રાઈટ પ્રભુનું નામ લેવાને બદલે સારા વિચારોને બદલે એ વિચારો તમને એ તરફ જ લઈ જાય કે તમે સવારના કે જેવો બીજી બીજો દિવસ ચાલુ થાય તમે એની ઉપર કેવી રીતે અમલ કરો એ ઓલમોસ્ટ તમારા પગલા એ તરફ ભણે છે અને

અગિયારમી કલમ કહે છે અને શાહુલે ભાલો ફેંક્યો કેમ કે તેણે કહ્યું કે હું દાઉદ ને મારીને ભીત સાથે ચોંટાડી દઈશ અને દાઉદ તેની આગળ બે વખત બચી ગયો અને બીજી વખત આગળ એક થાય છે પણ અહીંયા ઓલરેડી લખી લેવામાં આવ્યું છે પણ ઇટ કમ્સ ફર્ધર કે જયારે બીજી વખત આ જ વસ્તુ થાય છે એટલે પણ અહીંયા એનો સમરાઈઝ કરી દેવામાં આવ્યું છે કે બે વખત દાઉદ બચી ગયો એટલે અગેન મેં જે પેલી વાત કહીએ કે એણે આખી રાત વિચાર્યું પછી અમલ કર્યો ઈર્ષાને લીધે સાઉલ ઉતાવળો થઈ જાય છે અને આટલી જલ્દી મીનિંગ કે હમણાં તો હજી આટલો મોટો વિજય અપાયો છે પણ આટલું જલ્દી દાઉદ ને પોતાના માર્ગમાંથી દૂર કરવાનો શાઉલ વિચારે છે પહેલા તો એની ઉપર દુષ્ટ આત્મા ફરી આવે છે આ વાત પ્રૂવ કરે છે કે જે લોકો ઈર્ષ્યા અને ક્રોધને સ્થાન આપે છે એ બેઝિકલી શેતાનને આહવાન આપે છે યુ આર ઇન્વાઇટિંગ સાઉલ ને એવું પણ હોય કે હું દાઉદને મારી નાખું અને આ દુષ્ટ આત્મા ઉપર બધો દોષ ઢોળું તમે જોયું છે કે ઘણા લોકો અમુક કાર્ય કરે ને પછી એનું બ્લેમ શું કરે મને તો છે ને આ ગુસ્સો આવી જાય ને પછી હું હાથમાં રહેતું નથી મને તો આવું એમ એક વખત બ્લેમ મી હું આવું કદી હું પોતે આવું કદી ના કરું પણ આવું કઈ થઈ જાય ને એટલે પછી મારા કંટ્રોલમાં નથી રહેતું એટલે શાહુલ કદાચ એવું વિચારતો હશે કે આઈ વિલ બ્લેમ ધ દુષ્ટ આત્મા દુષ્ટ આત્મા આવ્યું છે અને હું કઈ થોડી ગાણા જેવી એક્ટિંગ કરું ને એમાં હું દાઉદને મારી નાખું એટલે લોકોને એવું થાય કે વાત તો ગાન પણ માથે રાઈટ તમે કદાચ રિયલ લાઈફમાં પણ જોયું હશે ને ઘણા લોકોએ એમને જે કરવું હોય ને એમનો જે ઓલરેડી એમનો જે પ્લાન છે એમનો જે મનસુબો એમને ઘડ્યો છે ને એ પ્રમાણે જ તેઓ કરે છે ઇટ ઇઝ પ્રી પ્લાન સડન નથી હોતું અને પછી તેઓ એવું કહે કે હું શું કરતો હતો એનું મને ભાન જ ના રહ્યું ગુસ્સામાં ને ગુસ્સામાં હું આ કરી બેઠો અને ઓલવેઝ સમ બરી ટુ બ્લેમ ઓલવેઝ સમથિંગ ટુ બ્લેમ હું તો આવો નથી હું તો આવું કદી ના કરું પણ કોઈક કે કોઈક ના કારણથી કોઈક ના લીધે મારાથી આવું થઈ ગયું અને ખરેખર તો આ કાર્ય એમણે કેટલાય મગજમાં પ્લાન કરી રાખ્યો હોય અને હું એટલે જ ઘણીવાર કહું છું કે લોકો પ્રત્યે પ્રત્યે બીજા ગુસ્સો ભરી રાખવાને બદલે એમનામાં જે સારાપણું હોય ને એમણે પાસ્ટમાં કંઈક સારું કર્યું હોય ને એ યાદ કરો હું ઘણીવાર અમુક ફેમિલીઝમાં જોઉં છું કે તેઓ આજે પણ ભૂલતા નથી વર્ષો વીસ પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા ને પણ જેમણે એમને ઇમિગ્રેશન પર અહીંયા બોલાવ્યા હોય ને તે વખત જયારે બી મળે ને તેઓ એનો આભાર માનતા હોય છે કે આ વ્યક્તિને લીધે આજે અહીંયા અમે અમેરિકામાં છીએ હમણાં હું ગઈ કાલે પેલા ન્યુયોર્ક થી કર્ણેલિયસ અંકલ આવ્યા છે એમની સાથે હું વાત કરતો હતો કર્નેલિયસ અંકલ એમના એક બેનની વાત કરી કે એક એમના બેન છે અત્યારે એટી સેવન પણ કે છે એ આખા ફેમિલી નું એટલું બધું ધ્યાન રાખે છે આજે પણ બધા જ ફેમિલીને એ સંભાળે છે અને એમના લીધે અમે બધા અહીંયા આખું એમનું બોળું ફેમિલી એ એ એ આંટી બધાને બધાને અહીંયા કે દાદી એટલે હું કહેવા એ માંગુ છું કે તમારા લાઈફમાં કોઈ કે સારું કર્યું હોય અને આપણે પ્રભુને માટે તો કહીએ છીએ કે ગણતા રહો આશીર્વાદો ગણતા રહો તો બીજાના બી આશીર્વાદો આપણે ગણતા રહીએ બીજાઓએ આપણા માટે જે સારું કર્યું હોય ને એને ભૂલી ના જાવ તો પછી જયારે કોઈક ભૂલથી કંઈક ખોટું થઈ જાય ને તો તમે એ જતું કરશો બિકોઝ નો નો આ વ્યક્તિ તો આપણા માટે સારું છે યુ નો આ તો ભૂલથી કદાચ કે વોટ એવર ટેમ્પરરી કંઈક પણ યુ વિલ મેકઅપ યુ વિલ કીપ પીસ વિથ ધેમ સો એ બાબત આપણે ચાલુ રાખીએ એની લેટ્સ લુક એટ ડેવિડ દાઉદની તરફ આપણે જોઈએ દાઉદ ને સરદાર તરીકે નીમવામાં આવ્યો છે પણ અહીંયા એ હજી પોતાના જૂના જોબ પ્રમાણે એટલે કે મ્યુઝિશિયન જે એનું કામ હતું ને એ કામ કરે છે કે જે વાજિન્દ્ર વગાડતો હતો એટલે લીડર્સ તરીકે આ મારી જાતને બી હું કહું છું એટલે હું કઉ છું મને બી શીખવાનું મળે છે કે લીડર્સ તરીકે આ વાત પણ શીખવા જેવી છે કે કોઈ પણ કામ નાનું નથી ઘણી વાર હું જોઉં છું કે કોઈ મોટું બધું કામ ચાલતું હોય ને ચર્ચની ને કોઈ બી એવી કોઈ જગ્યાએ કંઈક બધું નાનું મોટું બધું કામ ચાલતું હોય તો જે પેલા લીડર હોય ને એ ખિસ્સામાં હાથ નાખીને ફરતા હોય જાણે સુપરવાઇઝ કરતા હોય ઇટ લાઈક એઝ ઇફ દેટ વર્ક ઇઝ બિયોન્ડ દેમ અને આ છે ને બધા કરે છે પણ લીડર્સ તરીકે આ વાત બહુ ધ્યાન માં રાખવાની શીખવાની જરૂર છે કે નાનામાં નાના કામમાં પણ હાથ આપવો બટાવવો વર્ડ એ બહુ જ અગત્યની બાબત છે જે કાર્ય કરવાથી બીજાને લાભ થતો હોય એનાથી જો સારું રિઝલ્ટ આવતું હોય તો પછી એ ના જોઈએ ભલે તમારી પોસ્ટ ગમે ઊંચી હોય યુ નો એની વેર ઇઝ સમથિંગ વી લર્ન ફ્રોમ ડેવિડ સાઉલના ઈરાદાની દાઉદ ને અહીંયા કઈ જ ખબર નથી પણ ગાંડા માણસના હાથમાં કોઈ હથિયાર હોવું ને એ પણ ડેન્જરસ છે એનો જેને ગાન પણ હોય એના હાથમાં આવું ભાલા ભાલા જેવું આપવું ના જોઈએ એ પણ અહીંયા આપણે શીખવાની કે જાણવા જેવી છે ગીત શાસ્ત્રના પચાસ આઈ મીન સોરી ગીત શાસ્ત્ર પચીસ માં અધ્યાયની ઓગણીસમી કલમ સામ ટ્વેન્ટી ફાઈવ નાઇન્ટીન માં કે છે દાઉદ આજ કદાચ વાત કરી રહ્યો છે ત્યાં દાઉદ કે છે ગીત શાસ્ત્ર પચીસ ઓગણીસ માં કે મારા શત્રુઓ ઘણા છે અને તેઓ ઘાતકીપણે મારો દ્વેષ કરે છે તો હી માઇટ બી થિંકિંગ ઓફ ધીસ થિંગ રાઈટ આખા ઇઝરાયલ પર દાઉદે શું ઉપકાર કર્યો છે એ કદાચ શાઉલ ભૂલી ગયો અને હમણાં પણ એના પોતાના મનને શાંત કરવા એની માટે શું આ મ્યુઝિક નથી વગાડી રહ્યો એ પણ એક જાતનો ઉપકાર જ છે ને ઉપકાર પણ કરી રહ્યો છે કે એના માટે મ્યુઝિક વગાડીને એને શાંત કરી રહ્યો છે એ પણ શાઉલ વિચારતો નથી અને અનફોર્ચ્યુનેટલી જેઓ પર પ્રભુનો આત્મા હોવાના બદલે જો દુષ્ટ આત્મા રાજ કરતા હોય તેઓ ભલાઈના બદલામાં દુષ્ટતા જ દેખાડશે

આજે પણ શું ખ્રિસ્તના અનુયાયીઓ માટે આ નથી બની રહ્યું વાત સાંભળી છે ઇન્ડિયામાં જે મિશનરી હતા એ એવા બીજા કેટલા બધા મિશનરી સેવા કરવા જ માંગે છે દેશને છોડીને પોતાના કુટુંબ સાથે દુઃખ વેઠીને તેઓ બીજા દેશમાં જઈને પ્રભુની સેવા કરવા માંગે છે પ્રભુના લોકોની સેવા કરવા માંગે છે પણ એમની સામે દુનિયા હથિયારો લઈને ઉભી છે સેમ સીન As Saul and David. લોહીના તરસ્યા માણસો સદાચારીના ના વેરી છે અને તેઓ પ્રમાણિકનો જીવ લેવા મથે છે નીતિવચન ઓગણત્રીસ થી દસ કહે છે લોહીના તરસ્યા માણસો સદાચારીના ના વેરી છે અને તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે ત્યારે ઓલવેઝ બુકિંગ ફોર કેલિંગ થી પણ આજે દુનિયાભરમાં કેટલી બધી જગ્યાએ આ બાબત ચાલી રહી છે અને વી હાવ ટુ પ્રે ફોર ધેટ આપણા દેશમાં અહીંયા અમેરિકામાં એ ના આવે એ બી પ્રાર્થના કરો પ્રસિક્યુશન અને જ્યાં ચાલી રહ્યું છે ત્યાં બંધ થાય એ પણ પ્રાર્થના કરીએ અગિયારમી કલમ કે છે દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો અને મેં પહેલા કહ્યું એ પ્રમાણે એક અત્યારે અને એકવાર તમે આગળ ઓગણીસમા અધ્યાયમાં આપણે જોઈશું ઓગણીસમાં અધ્યાયની દસમી કલમમાં પણ આજ બાબત બને છે પણ એ વખતે પણ દાઉદ બચી જાય છે હવે ઇન્ટરેસ્ટિંગલી દાઉદ ત્યાંથી નાસી જાય છે એવું અહીંયા લખ્યું છે દાઉદ ધારે તો એ સાઉલ સામનો કરી શકે છે જે વ્યક્તિ ગોલિયાત હરાવી શકે સિંહને ને રીછ મારી શકે એને શું ડોન્ટ યુ થિંક એ સાઉલ સામનો કરી શકે પણ એ એવું નથી ત્યાં કરતો એ પ્રભુનો હજી જે સમય છે એને માન રાખીને એ ત્યાંથી ખસી જાય છે રાઈટ એ એને હિંમત પણ એનામાં હશે પણ એ ત્યાંથી જતો રહે છે અને આમાં આપણે યહોવા દેવનું પ્રોટેક્શન જોઈ શકીએ છે યહોવા દેવ એને એના સમયને માટે સાચવી રાખે છે સંભાળી સંભાળી રાખે છે ગોડ હેઝ સર્વન્ટ ફોર ફોર સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આજે પણ પ્રભુએ આપણને રાખ્યા હું આપણે જે સર્વિસની પહેલા બી મેં જે કહ્યું એ પ્રમાણે કોવિડ નાઇન્ટીનમાંથી જો આપણે સહી સલામત બહાર આવ્યા છે માંદગી હતી તો માંદગીમાંથી પણ જો સાજા આપણને મળ્યું છે તો એ કોઈક પર્પઝ ઈશ્વરે આપણા માટે રાખ્યો છે અને એમાં આપણે જોડાઈ જવાની જરૂર છે બારમી કલમમાં ત્યાં કહે છે સાઉલ દાઉદથી બીતો હતો સાઉલ કદાચ આવું દેખાડીને દાઉદને ઉશ્કેરવા પણ માંગતો હોય કે દાઉદ એની સામે લડીને એની રાજગાદી પર કબજો કરવાનો પ્રયાસ કરે એટલે આવી રીતે ઉશ્કેરે દાઉદને અને દાઉદ એનો સામનો કઈક કરે તો પછી એ લોકોને કહી શકે કે જો એ મારી સામે કર્યું એટલે પછી મારે મારવું પડ્યું હતું બરાબર પણ એને ઉશ્કેરવા માંગે છે પણ દાઉદ ત્યાંથી જતો રહે છે અને એ બાબત બહાર આવવા દેતો નથી કે એમની બે વચ્ચે કોઈ પ્રોબ્લેમ છે આગળ બારમી કલમમાં કહે છે કે શાહુલ ખબર હતી કે યહોવા દાઉદ સાથે હતો પણ શાઉલની પાસેથી એની પોતાની પાસેથી એ જતો રહેલો હતો અને એટલે જ શાહુલ દાઉદ બીધો બિકોઝ ગોડ ઇઝ નોટ વિથ હિમ ગોડ ઇઝ વિથ ડેવિડ જેમની સાથે દેવ છે ને એમનો આદર કરવાની આપણે જરૂર છે અને પંદરમી કલમ પ્રમાણે દાઉદ ડાપણ થી વર્તતો હતો એ જોઈને શાઉલને એની વધારે બીક લાગી અને દાઉદની જેમ આપણે પણ ઈશ્વર પાસે એવું ડાપણ માંગવાની જરૂર છે કે જેથી સારા લોકો તમારા ઉપર પ્રેમ કરે તમારો આદર કરે અને શેતાનના લોકો તમારાથી બીએ એ બાબત આજને માટે જરૂરી છે આપણે એવું નથી કહેવા માંગતા કે આપણાથી લોકો બીએ પણ જે શેતાનના લોકો છે એ આપણાથી બીને ક્યાં તો પ્રભુ પાસે વધારે આવે અથવા તો પછી દેવની મંડળીને કોઈ જાતની હાનિ પહોંચાડવાથી થોડા દૂર રહે એટલે એવા લોકોને દૂર રાખવાની બી જરૂર છે અને જો બદલાતા હોય તો પ્રેમથી એમને પાસે લાવવાની પણ જરૂર છે ઇટ ઇઝ અ બેલેન્સ વી હેવ ટુ મેન્ટેન રાઈટ પણ તમે જો સારા છો અને જો કોઈ બીજા એવા સારા છો તો એમને પ્રેમ કરવાની એમને આદર કરવાની જરૂર છે અને જો આપણી પાસે ઈશ્વરનું જ્ઞાન આપણ પ્રભુ આપે છે તો યોર ફેસ વિલ શાઇન બાઇબલ યુ કહે છે તમારું મુખ પ્રકાશિત થશે લોકો તમારા મુખમાં તમારા જીવનમાં પ્રભુના દર્શન જોશે પીપલ વિલ સી જીઝ ઇન યુ ગોડલી વિઝડમ વિલ મેક યોર ફેસ શાઇન ઘણા લોકોના મુખ ઉપર એ જે ચમક હોય છે ને એ ચમક એવું નથી કે કશું લગાડ્યું વાપર્યું ને એટલે પણ એ ચમક એક પ્રભુનો આશીર્વાદ પ્રભુનું સારાપણું એમના મુખ ઉપર ચમક એમની આંખોમાં સારાપણું ચમકતું હોય છે અને મેં એવા લોકોને જોયા છે કે જેમની આંખોમાં કપટ બી હોય છે એ પણ દેખાઈ આવે છે અને જેઓ નિર્મળ હૃદયના હોય છે એમની આંખો એટલી ચોખ્ખી હોય છે આઈ લવ ટુ મીડ એન્ડ વિથ પીપલ લાઈક ધેટ અને એવા લોકો માટે હું પ્રભુનો આભાર માનું છું મે ગોડ બ્લસ ઓલ વિથ દેટ કાઇન્ડ ઓફ બ્લેસિંગ કે આપણી આંખોમાં પણ લોકો પ્રભુને જોઈ શકે છેલ્લે તેરમી કલમ સાઉલ થી હવે દાઉદની હાજરી સહન નથી થતી એટલે તેણે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને પેલા હજાર સૈનિકો ઉપર સરદાર બનાવ્યો પણ અહીં સોળમી કલમમાં આપણે જોઈશું એ પ્રમાણે ઇઝરાયેલ તથા યહુદા સર્વ લોકો દાઉદ પર પ્રીતિ રાખતા હતા એટલે એને દાઉદે બહાર મોકલ્યો દૂર મોકલ્યો કે ભાઈ ચાલો આપણે મારા કોર્ટમાં હું ના ઉભો રાખું કે ઉલટો જયારે બહાર ગયો ત્યારે એની પર વધારે પ્રેમ દર્શાવવામાં આવ્યો કારણ કે દાઉદ આજે બીજા બધા જેમની સાથે હતો સર્વની સાથે દેશના લોકોની સાથે લશ્કરના લોકોની સાથે બીજા સઘળા જેમની સાથે એ બધા કાર્યો કરતો હતો એમની સાથે બહુ જ ડાપણથી વર્તતો હતો એન્ડ ધેટ ઇઝ વાય એવરીબડી ઇટ્સ એઝ એવરીબડી લવ હિમ દરેકનો પ્રેમ ઉલટો વધ્યો દાઉદ ઉપર ધ મોર સોલ વિસ્ટ હાર્મ ડેવિડ ધ મોર ગોડ ગેવ બ્લેસિંગ ટુ ડેવિડ જેટલું સાઉલે દાઉદને હાની પહોંચાડવાનું ધાર્યું ને એટલું જ પ્રભુની વધારે કૃપા લોકોનો વધારે પ્રેમ દાઉદને સાંપડ્યો આપણે આપણા માટે આજ પ્રાર્થના આજે આપણે માંગીએ આપણે જે ફાધર્સ ડે વખતે થોડુંક આપણે જે શેર કર્યું હતું કે એ જ કે સાઉલ કઈ જાતનો ફાધર છે કઈ જાતનું એક્ઝામ્પલ એના છોકરાને આપે છે યોનાથાનને પણ થેન્ક ગોડ કે યોનાથાન એના ફાધરના પગલે ચાલવાને બદલે એણે પ્રભુનો માર્ગ નક્કી કર્યો અને પ્રેમનો માર્ગ નક્કી કર્યો પણ આપણે કયો એક્ઝામ્પલ રાખીએ છીએ આપણે આ એક સવાલ હું તમારી આગળ મૂકવા માંગુ છું કે વોટ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ આર યુ તમે કઈ જાતનો નમૂનો બીજાને માટે પૂરો પાડો છો અથવા તો તમારા બાળકો હોય કે જો તમારી આજુબાજુ બીજા લોકો છે એમની આગળ તમે કઈ જાતની લેગસી વોટ લેગસી આર યુ લિવિંગ બિહાઈન્ડ આપણે આપણા વડીલોની લેગસી યાદ કરીએ છીએ દાદાઓ બાપ દાદા વડીલો બહુ જ સરસ વિશ્વાસમાં એમને લીધે જ આપણી પર આશીર્વાદ છે આ બધું જ આપણે બોલીએ છીએ સાંભળીએ છીએ તો આપણા બાળકો આપણી આગળનું જનરેશન આપણા માટે શું કહેશે વોટ કાય નો એક્ઝામ્પલ આર વી લેરસ થિંક અબાઉટ ધેટ એન્ડ એક્ટોન દેટ

અને એમને તમે પથ્થરનું હૃદય દૂર કરીને માંસનું હૃદય એ દરેક સાંભળનારને આપો કે જેથી કરીને એ હૃદય પલળે એ હૃદય સોફ્ટ બને એ હૃદય તમારા હાથમાં એવું એક બાબત બને ઓર્ગન કે જેનો શેપ તમે આપી શકો અને તમને સોંપાઈને આ તમારા માર્ગમાં આગળ વધવાની બાબતો કારણ કે આ ભલે બે ત્રણ ચાર હજાર જૂની બાબતો છે એ જ સમય એ જ બાબતો આજે પણ કદાચ ચાલી રહી છે તો પ્રભુ આજે એવી બાબતો ના થાય તમારા લોકો આમ પ્રકાશિત લોકો અવર ફેસ વુડ શાઇન અને લોકોને એવી ખબર પડે કે આ પ્રભુના બાળકો પ્રભુના માર્ગમાં પ્રભુના પ્રેમમાં જીવે છે કોઈકનો પ્રેમ બીજાના પ્રતિ જોઈને કોઈકનું સારાપણું બીજાના પ્રતિ જોઈને ખાસ કરીને જયારે કોઈ તમને ખરાબ કરે ત્યારે તમે સારું બોલો એવી બાબત જયારે દુનિયા જુએ અને પછી એની પાછળનું કારણ એમને સમજાય કે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છે અનુયાયીઓ છે આર ડિસાઈપલ્સ ઓફ ક્રાઇસ્ટ એ જયારે સમજણ બહાર આવે ત્યારે દુનિયાભરમાં પ્રભુ તમારું નામ ઊંચું મનાય

પ્રેમ થી ઉત્તેજન આપીને આગળ વધવાનું ચાલુ રાખીએ એવી કૃપા કરો છો તો કૃપા માંગુ છું તમે આજે જે કોઈને બીજી જે જે બાબતોની જરૂર છે ફરી તમારી પાસે લાવું છું પ્રભુ ખાસ કરીને બેંગ્લોરમાં પ્રભુ જે લાઈટ જવાથી જે તકલીફ પડે છે એવી બાબતો તમે દૂર કરજો ઇટ ઇઝ અ સ્મોલ થિંગ પણ પ્રભુ જેઓએ સાજાપણું મેળવ્યું છે કેવું જેવા વ્યક્તિ હોય એવા લોકોને ફરી હું તમારી પાસે લાવું છું એક નવી સાક્ષી તમે ઊભી કરી છે તેઓ તમારા માટે જીવતા થાય એવી કૃપા માંગુ છું જે કુટુંબમાં પ્રભુ મરણે પ્રવેશ કર્યો છે જુવાન બાળકોના મા બાપને તમારી પાસે લાવું છું પ્રભુ એમની જે મંડળી છે એ જે યુથ ગ્રુપ હશે એમવાયએફ જેવા જે ગ્રુપ છે એમને હું તમારી પાસે લાવું છું કે આ જુવાનોની આંખો તેઓ ઉગાડે અને કેટલું અમૂલ્ય જીવન પ્રભુએ આપણને આપ્યું છે એવું પ્રભુ તેઓ સાથે મળીને એ જુવાનોને શીખવાડી શકે એવી કૃપા થવા દેજો અને એકલતામાંથી આ જુવાનો બહાર આવે અને એક નવી દ્રષ્ટિથી એમના જીવનને એમનો જે આશીર્વાદ પ્રભુએ આપ્યો છે તેઓ માણી શકે અને પ્રભુને માટે વાપરી શકે એવી કૃપા થવા ફરીથી અમારી એવી બાબતો બોલાયેલી વણ બોલાયેલી માંગણીઓ આગળ લાવતા પ્રભુ યસુના નામમાં છીએ મારે સાંભળો સ્વીકાર કરો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત અને સતત દોરવણી ધ કોન્સ્ટન્ટ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ આપણી સાથે અને પ્રભુના લોકોની સાથે હમણાંથી પ્રભુ શું ખ્રિસ્તના ફરી આવતા સુધી રહો થેન્ક યુ